હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગમાં ખોડિયર એજ્યુકેશન એપ માટે મારું હાર્દિક સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ટીવાઈ પીકોમ સેમ ફાઈમાં રોકડ પ્રવાહ પત્રક એમાં આજે હું તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો કરાવવાનો છું. આજે જે આ દાખલો છે બરાબર પેજ નંબર 473 તમારી ચોપડીમાં, દાખલા નંબર 36 અને પાના નંબર 478 વૈદહી કંપની લિમિટેડ વાળો દાખલો છે. ફ્રેન્ડ્સ, આ એક એવો દાખલો છે ને કે જો તમે જો આ દાખલો કરી ગયા ને તમારા બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. બરાબર, તમે મારો પહેલો પાર્ટ આ રોકડ પ્રવાહ પત્રક જે મેં મારો પહેલો પાર્ટ મૂકેલો હતો જેમાં બધા કોન્સેપ્ટ ક્લિયર કરાવેલા હતા એ, અને એના પછી જો તરત તમે ડાયરેક્ટ આ વિડીયો જોવો છો તો તમને એકદમ ચાલશે. હું તમને કહું છું કે ચાલશે. વચ્ચેના તમે એક પણ વિડીયો મારા નથી જોયા, પણ ડાયરેક્ટ જો આ વિડીયો પર તમે આવી ગયા ને તો પણ તમને ચાલશે. કારણ કે જે પહેલા પાર્ટનો આખો કોન્સેપ્ટ મેં બોર્ડ પર લખેલો હતો ને એ જ આખો બધો અહીંયા છે. આજે સમજી લો, સમજ પડી. આ દાખલામાં રિડીમેબલ પ્રેફરન્સ શેર વાળો પોઈન્ટ આવવાનો છે. કયો પોઈન્ટ? રિડીમેબલ પ્રેફરન્સ શેર વાળો પોઈન્ટ. આ એક જ એવો દાખલો છે ને કે જો તમે જોઈ ગયા ને તો તમે 14 માંથી 14 માર્ક આરામથી કવર કરી શકો. આ એક જ દાખલો એવો છે ને કે જેમાં છે ને બધા જ પોઈન્ટ ક્લિયર છે. ખબર પડી, આની અંદર બધા જ પોઈન્ટ આવી જવાના છે. ખબર પડી. અને તમે તમે માનો નહીં ફ્રેન્ડ્સ કે આની અંદર કેટલા ખાટા છે. ખબર છે, આની અંદર ટોટલ આની અંદર છે 12 થી 13 ખાતા તો ખુલે છે. જો આ મૂડી પર નમતનું ખાતું, ઇક્વિટી શેર મૂડીનું ખાતું, રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું, રિડીમેબલ પ્રેફરન્સ શેર પર પ્રીમિયમનું ખાતું, રિડીમેબલ પ્રેફરન્સ શેર હોલ્ડરનું ખાતું, સામાન્ય અનામતનું ખાતું, યંત્રનું ખાતું, ઘસારા ફંડનું ખાતું, આવકવેરાની જોગવાઈનું ખાતું, રોકાણનું ખાતું, ડિવેન્ચરનું ખાતું, ડિવેન્ચર વટાવનું ખાતું, ના જો છેલ્લે જમીનનું ખાતું. અને આ રોકડ પ્રવાહ પત્રક આપણું મેઇન એમાં કારીગર પ્રવૃત્તિ માટે ઉદ્ભવતો રોકડ પ્રવાહ રોકાણમાંથી ને નાણાકીયમાંથી. હવે તમે વિચાર કરો, જો મેં અહીંયા રકમ લખો દાખલા નહીં તો આપણો દાખલો ક્યાં જાય? બોર્ડ પર આપણે નાનું ભણે. ખબર, એટલે મેં શું કહ્યું ખબર કે અહીંયા પેજ નંબર લખી દીધો 473 પેજ નંબર છે અને એક્ઝામ્પલ નંબર 36 છે વૈદહી લિમિટેડ વાળો. બરાબર, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. આ ચોપડીમાં પાના નંબર કાઢો ને જો તમે ચાલુ કરો, પણ મારી પાસે પણ છે જો આ રહ્યું મારો તો. બરાબર, પેજ એમાંથી હું રકમ વાંચા. પણ જો ફ્રેન્ડ્સ, તમે છે ને આ દાખલાને છે ને સિરિયસલી લેજો. ખાલી હું તમને એટલું કહું છું, આ દાખલાને એક પણ પોઈન્ટ આનો સ્કીપ નહીં કરતા. તમારા જેટલા પણ ફ્રેન્ડો છે, જેટલું પણ તમારું ગ્રુપ સર્કલ હોય ને તમારા ફ્રેન્ડોનું, તમારા કોલેજનું, એમાં છે ને જે સ્ટુડન્ટને રોકડ પ્રવાહ પત્રક એમ પાકું કરવું હોય ને તો એને આપણો ભાગ નંબર 1 ખબર છે. એમાં આપણે 10,000 થી પણ કદાચ ઉપર વ્યૂ આપણે એમાં આવેલા છે. અને એક આ વિડીયો, આ વિડીયોને જેટલો બને એટલો શેર તમે કરજો. બરાબર, કારણ કે ફ્રેન્ડ્સ તમારો આ જે દાખલો છે ને એમાં હું તમને બધા જ કોન્સેપ્ટ ક્લિયર કરાવી દેવાનો છું. આ દાખલો તમે કરી ગયા ને તો આના પછી મેં એવું નથી માનતો કે કોઈ નવો પોઈન્ટ આની અંદર આવે છે. આની અંદર બધા જ પોઈન્ટ કવર થઈ ગયા છે. બરાબર, તો આપણે છે ને ફ્રેન્ડ્સ, ઓછી મહેનતે તમે ઓછું ફરો યુટ્યુબ પર. હું તમને એમ કહું છું, બહુ બધાની ચેનલ બહુ ફર્યા નહીં કરો. કારણ કે તમે છે ને ફર્યા કરશો ને કેવું, એક વિડીયો તમે જોશો ને એની નીચે બીજો વિડીયો તૈયાર જ હોય બીજાનો. ખબર પડી, એટલે એવું બધું કંઈ કરવાની. તમે કોઈ પણ એક ચેનલ પર ફરી જાઓ ને તો તમારું જીવન એટલે કેવું થાય ખબર. આજે કેવું યુટ્યુબમાં કેવું હોય કે ભાઈ તમે એક જગ્યા પર જાઓ ને એટલે એ લોકો એવું એમ રચના કરેલી હોય ને કે બીજું છે ને એની પર એની નીચે હોય જ. એવું કહેવાય તમે ફળ કરો, તમે એક એક જગ્યા પર ફરી જાઓ બસ, તો તમે એકદમ આરામથી પાસ થઈ જાઓ. સમજ પડે છે, જીવનમાં કોઈ દિવસ ફરવાનો વાળો નહીં આવે, કોઈ એવા માણસને વધી ગયો કે જે તમારું જીવન પરિવર્તન કરે. ખબર પડી. ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. બરાબર, દાખલો ખૂબ જ આઈએમપી છે, છેલ્લે સુધી જોજો. ભલે વિડીયો 1 કલાકનો બને, 2 કલાકનો બને કે 3 કલાકનો બને, પણ દાખલો એકદમ આઈએમપી છે, આરામથી જોજો. મેં પણ અહીંયા તમારા માટે દિવસ રાત મહેનત કરીને વિડીયો બનાવું છું. બરાબર, ચાલો સ્ટાર્ટ કરીએ. અને છે ને જો દાખલો એકદમ શાંતિથી ગણવાનો છે, એવું નથી કે ભાઈ ફટાફટ ફટાફટ લાંબો દાખલો છે તો આપણે પટાવી દેવાનો, એવું નથી. એકદમ હું તમને શાંતિથી દાખલો ગણાવવાનો છું. બરાબર, આપણે ભલે ગમે એટલી વાર લાગે એકદમ શાંતિથી દાખલો ગણશું કે તમારા માઇન્ડમાં બધા કોન્સેપ્ટ આવી જાય. અને મેં ધીરે ધીરે બધું સમજાવી લેવા તમને. શાંતિથી આખો વિડીયો છે ને છેલ્લે સુધી જોજો. બરાબર, ચલો સ્ટાર્ટ કરીએ. જો વૈદહી લિમિટેડના 31 માર્ચના રોજ પાકા સરવૈયાની નીચે મુજબની માહિતી આપેલી છે. તમને 2018ની માહિતી આપેલી છે અને 2019ની માહિતી આપેલી છે. શેર મૂડી આપેલી છે, એ જો ઇક્વિટી શેર. શું છે? ઇક્વિટી શેર 100 રૂપિયાનો એક એવા ઇક્વિટી શેર આપેલા છે તમને. 2018ના 2 લાખ છે, 2019ના 5 લાખ છે. 10% પ્રેફરન્સ શેર, દરેક રૂપિયા 100નો શેર દીઠ રૂપિયા 80 ભરપાઈ છે. બસ એ 80 ભરપાઈ છે ને એની પણ અંડરલાઈન કરી દઉં. તમને ખબર પડી આ શું આવ્યું છે? આ અધૂરા શેર આવ્યા, આ છે ને અધૂરા શેર આવ્યા. ખબર પડી, આપણા છે ને 80 ભરપાઈ થયેલા છે, એટલે મંગાવવાના કેટલા બાકી? 20 મંગાવવાના બાકી છે. બરાબર, ચાલો અનામતને વધારો. અને મેં તમને એ પણ કહ્યું કે તમને ખબર કેવી રીતે પડે કે આરપીએસનો દાખલો છે રિડીમેડ પ્રેફરન્સ વાળો, તો હું તમને કેવા હવાલામાં આપેલો હશે એવું. ચલો, સામાન્ય અનામત આપેલી છે, નફા નુકસાન છે, 12% ડિવેન્ચર છે, સ્થિર મિલકત પર ઘસારાની જોગવાઈ. જો આ કેવો પોઈન્ટ આવ્યો જોયું, ખબર પડી તમને. આમાં છે ને ઘસારો પણ આવી ગયો એમ સમજી લો,
પાકા સરો એમાં ઘસારો પણ આવી ગયો એટલે ઘસારાનો પણ પોઈન્ટ આમાં ક્લિયર થઈ જશે તમારો. ચલો, અને આમાં જો મેઈન વસ્તુ એ ફ્રેન્ડ્સ કામના નફો ભાગ ભંડોળ આવ્યો. અત્યાર સુધી આપણા દાખલામાં કામના નફો ભાગ ભંડોળ નહીં હતું. કામના નફો ભાગ ભંડોળ આવે ને ત્યારે એક નોંધ આવે છે, હું તમને કહેવાવું છું આખો દાખલો કરાવવા ને. ચલો ચાલુડી, અમારે લેન્ડર છે જો નહીં ચૂકવેલ ડિવિડન્ડ પણ આવી ગયું લે, અને સૂચિત ડિવિડન્ડ પણ પાછું એની આપે છે. જો કર એની જોગવાઈ પણ છે, જોયું દાખલામાં બધા જ પોઈન્ટ ક્લિયર થાય છે. જમીન મકાન છે, યંત્ર છે ફ્રેન્ડ્સ, પાઘડી છે, રોકાણ છે, ડિબેન્ચર વટાવ લે, અવાસ્તવિક મિલકત, અવાસ્તવિક મિલકત આવે ડિબેન્ચર વટાવ, બરાબર. સ્ટોક છે, લેણદાર છે, દેવી હુંડી છે અને રોકડ સિલેક્ટ છે. જો પાકું સરવાયું જોઈને જ મેં ચોંકી ગયો કે બધા જ પોઈન્ટ અંદર ક્લિયર થતા છે. ચલો આપણે શું કરીએ, કામ કરીએ, આપણે છે ને એક એક હવાલો સોલ્વ કરતા જઈએ અને એની એન્ટ્રી પણ આજે અહીંયા મારતા જઈએ. કારણ કે છે ને બની શકે કે આપણે છે ને જગ્યા ઓછી પડશે ફ્રેન્ડ્સ, કારણ કે એટલે બહુ મોટો દાખલો છે એટલે, બરાબર. આપણે શું કરીએ, જેમ 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 અંદર બધી એન્ટ્રી થતી જાય ને એમ નંબર ભૂસતા પણ જવું, તો આપણો જરા ક્લિયર થાય ને. બાકી આટલામાં આવી શકે એવું પણ નહીં, કદાચ એવું પણ થાય. એક કામ કરીએ આપણે, પહેલા છે ને પહેલો હોલો સોલ્વ કરી દઈએ ખાલી, બરાબર. તો જો આપણે શું કરીએ, સૌથી પહેલે આ કામગીરી પ્રવૃત્તિમાં ખબર આપણે અહીંયા નફો લખતા હતા. જો તમને છે ને રકમ વંચાય નહીં ને હું ઝીણા અક્ષરથી લખા, કારણ કે બહુ મોટો દાખલો છે, તો હું બોલીને બોલા એટલે બોલીને લખા. તો તમે શું કરજો કે અહીંયા ધ્યાન આપજો, ને જો જરાક બ્લર દેખાય કે જરાક ઝીણું દેખાય ને તો જરાક ચલાવી દેજો. હું એમ તો બોલા જે લખા ને હું બોલવાનો જ છું. ચલો, તો સૌથી પહેલા આપણે શું લખીએ અહીંયા, ખબર, ચોખ્ખો નફો લખતા હતા. તો અહીંયા પહેલા લખી દો ચોખ્ખો નફો. શું લખો? ચોખ્ખો નફો. ચલો જો ચોખ્ખો નફો કેવી રીતે લખાય, તો અનામત અને વધારામાં જો તમને છે ને નફો આપેલો છે, ચાલુ વર્ષ માઇનસ ગયું વર્ષ, ખબર છે ને નફો, ચાલુ વર્ષ માઇનસ ગયું વર્ષ. 1 લાખ ચાલુ નફાનો છે, બરાબર. એટલે કે નફો નુકસાન ખાતામાં જો 1 લાખ ચાલુ વર્ષનો માઇનસ ગયું વર્ષનો 50,000, તો 1 લાખમાંથી 50,000 તમે માઇનસ કરશો ને તો ઇનર કોલમમાં લખી દો 50,000. કેટલા આવે? 50,000 થઈ ગયા. ચલો પહેલો પોઈન્ટ નફાનો પોઈન્ટ પતી ગયો, હવે આપણે હવાલા પર આવી જઈએ. પહેલો હવાલો તમને શું કહે છે આપણે જોઈએ. ચલો પહેલો હવાલો જોઈએ. જો એક યંત્ર 50,000માં વેચેલ હતું, જેની પડતર કિંમત કેટલી છે? 75,000 હતી. તેના પર 15,000નો ઘસારો ગણવામાં આવેલ હતો. 25,000નું એક નવું યંત્ર માની કરવાનું છે, જેના પર પૂરેપૂરો ઘસારો છે, બરાબર. આ એક આખો યંત્રનો પોઈન્ટ છે અને આપણે એમાં ઘસારો પણ છે, બરાબર. ચલો હવે આ પોઈન્ટ મેં તમને આવડે છે ને, પહેલે નહીં કરેલો ખબર કે એક જ વાક્યમાં હું બધું આપેલું હોય, આપણે યંત્રનું ખાતું બનાવવાનું અને જો દાખલામાં ઘસારો પણ આપેલો છે, દેખાય પાછળ સ્થિર મિલકત પર ઘસારાની જોગવાઈ, તો ઘસારાનું ખાતું પણ બનાવવું પડશે. તો જો આપણે યંત્રનું ખાતું પણ તૈયાર છે અને ઘસારાનું ખાતું પણ તૈયાર છે, તો પહેલા આપણે શું કરીએ, આની બાકી લખી દઈએ. જેમ જેમ આપણે પોઈન્ટ લખાય એમ આપણે ક્લિયર કરતા જશું. બાકી આગળ લાવી ગયા, અહીંયા શું લખાય? બાકી આગળ લઈ ગયા. અહીંયા ઘસારા ફંડમાં પણ અહીંયા લખી દઈએ, બાકી આગળ લાવ્યા. અહીંયા લખી દઈએ, બાકી આગળ લઈ ગયા, બરાબર. ચલો યંત્રની બાકી કેટલી છે આપણે જોઈએ. શરૂઆતની યંત્રની બાકી તમારી છે 4 લાખની છે. કેટલાની? 4 લાખની. બંને બાજુ 4-4 લાખ જ છે, બરાબર. ચલો અહીંયા લખી દઉં 4 લાખ, અહીંયા પણ લખી દઉં 4 લાખ. ચલો ઘસારા ફંડની બાકી પણ આપણે જોઈ લઈએ. પાછળ કેટલી આપેલી છે? શરૂઆતની 40,000 અને આખરની 60,000. તો અહીંયા લખી દઉં 40,000, અહીંયા લખી દઉં 60,000. ચલો હવે આપણે પહેલો વાળો પોઈન્ટ ક્લિયર કરીએ. જો ફ્રેન્ડ્સ, આવું તમને આપેલું ને કે ભાઈ આટલાની મૂળ કિંમત હતી, આટલામાં વેચ્યું, ઘસારો આટલો, તો કંઈ નહીં કરવાનું. એક સ્ટ્રક્ચર મેં તમને શીખવાડેલું હતું, ખબર, કે ભાઈ પહેલે મૂળ કિંમત માઇનસ ઘસારો એટલે શું મળે? ચોપડે કિંમત. પછી અહીંયા શું લખવાનું? વેચાણ. પછી નફો કે ખોટ મળી જતી. ચલો બોલો મૂળ કિંમત કેટલી આપેલી છે? 75,000. મૂળ કિંમત એટલે પડતર કિંમત, તો અહીંયા લખી દો 75,000. ઘસારો કેટલો છે? 15,000નો. પહેલો હવાલો જોયો. ચાલો 75,000માંથી 15,000 માઇનસ કરો, કેટલા આવે? તો 60,000 આવે. કેટલા આવે? 60,000 આવે છે, બરાબર. ચલો કેટલામાં વસ્તુ વેચીએ છીએ આપણે? 50,000માં વેચીએ છીએ. બોલો 60,000ની વસ્તુ તમે 50,000માં વેચો તો 10,000ની ખોટ જાય કે નહીં? શું જાય? 10,000ની ખોટ જાય. વિચાર કરો, ચોપડે કિંમત 60,000 છે પણ વેચ્યું ખાલી 50,000માં, તો 10,000ની શું ગઈ? ખોટ ગઈ, બરાબર. તો આપણે ખબર, અમારી ખાલી 3 જ એન્ટ્રી આપણે મળી છે, એક ઘસારાની, એક વેચાણની અને એક ખોટની. આ ઘસારો યંત્રના ખાતાની જમા બાજુ, આ વેચાણ પણ યંત્રના ખાતે જવા અને ખોટ પણ જવા બાજુ જાય, ખબર છે ને. ચાલો તો પહેલા આપણે અહીંયા લખીએ ઘસારો. કેટલો ઘસારો છે? 15,000. ચાલો આ વેચાણ કાઉન્ટમાં લખવાનું છે, બેંક ખાતે. કેટલા છે વેચાણ બેંક ખાતે? 50,000. આ ખોટ નફા નુકસાન ખાતે કેટલી આપેલી છે? 10,000.
चलो हमें यहाँ घसारो 15 नहीं लिखा तो यहाँ क्रॉस एंट्री यहाँ कर दिया घसारा ने यंत्र खाते लखवा हूँ लखवा यंत्र खाते 15,000 થઈ ગયું. ચલો હવે આપણે જોઈએ કે બીજો કોઈ પોઈન્ટ છે ઘસારાનો કે ભાઈ યંત્રનો જોઈએ નીચે કસે હોય તો બીજે કસે યંત્રનો પોઈન્ટ ઘસારાનો પોઈન્ટ હોય તો આપણે જોઈ લઈએ. જોજો બીજો પોઈન્ટ આપેલો છે, બીજો પોઈન્ટ જમીન પર એ પેલો છૂટો ઘસારો નહીં આપતા આપણે આપતા હતા ખબર એ છે, એને હમણાં તમે ધ્યાનમાં નહીં લેતા. એ તો હું કેવા કે કયો પોઈન્ટ છે ત્યાં હમણાં બીજા પોઈન્ટ પર ધ્યાન પણ નહીં લો. એ સિવાય બીજો કોઈ યંત્રનો પોઈન્ટ છે એ જો ખાલી એ સિવાય બીજો કોઈ પોઈન્ટ જો બીજો પોઈન્ટ તો ત્રીજા પોઈન્ટમાં કંઈ નથી, ચોથા પોઈન્ટ પર પણ કંઈ નથી, પાંચમો પોઈન્ટ તો આરપીએસનો છે, છઠ્ઠો પોઈન્ટ પણ કંઈ નથી, સાતમો પણ બસ આટલો જ પોઈન્ટ છે. તો આપણે શું કરીએ પહેલાં છે ને આનો ટોટલ કરી નાખીએ. ચલો ટોટલ કરીએ, જમા બાજુ વધારે લાગતો છે, કેલ્સી લઈ લઈએ. 4,00,000 પ્લસ 10,000 પ્લસ 50,000 પ્લસ 15,000 4,75,000 આપણે આવે છે, બરાબર છે. જોઈ લઈએ આપણું કઈ બાકી હોય તો. હા ફ્રેન્ડ્સ જો એક વસ્તુ બાકી તો રહી ગયું આપણે, જો ને પહેલા હવાલામાં જોવાની છેલ્લી લાઈન નથી પેલી, વળી 25,000 નું એક યંત્ર માંડીવાળામાં આવ્યું જેનો પૂરેપૂરો ઘસારો ગણવામાં આવે છે ને. ખબર આપણે પેલું નહીં ગણતા કે નીચે અમુક દાખલામાં પહેલા આપણે પહેલા નહીં ગણ્યા કે એમાં નીચે લખ્યો કે સ્થિર મિલકત પર પૂરેપૂરો ઘસારો એ જ છે. એક ઘસારો તમને ખબર 25,000 નું એક યંત્ર છે અને એની પર પૂરેપૂરો ઘસારો છે એ વાક્ય આપણે વાંચ્યું નહીં. તો 25,000 નો ઘસારો અહીંયા લખી દો, ભલે ગમે તો મિલકત નો પણ ઘસારો જ છે ને. તો અહીંયા લખી દો ઘસારો 25,000 નો, બરાબર. એને બીજી અંદર અહીંયા આપી દો ઘસારા 25,000. અહીંયા લખવાનો યંત્ર નો ઘસારો છે એ પણ અલગથી આપેલો છે બીજો. ચલો હવે સર હવે બધું આવી ગયું, ચલો હવે બધું આવી ગયું. 15,000 પ્લસ 50,000 પ્લસ 10,000 પ્લસ 25,000 પ્લસ 4,00,000 5,00,000 હવે આવ્યું. કેટલો એ 5,00,000 બરાબર છે, હવે બરાબર આવી ગયું થઈ ગયું. ચલો અહીંયા પણ લખી દઈએ આપણે 5,00,000. 5,00,000 માંથી 4,00,000 જાય તો કેટલા રહે 1,00,000. હા 1,00,000 આપણે બેંક ખાતે શું કહેવાય ખરીદી થઈ ગયું. હવે આનું ખાતું બંધ કરીએ. 15,000 પ્લસ 25,000 પ્લસ 60,000 1,00,000 આવે છે. કેટલો આવે છે 1,00,000. અને આમાંથી 1,00,000માંથી આપણે માઇનસ કરીએ 40,000 એટલે કેટલા આવે 60,000. તો આ તમારો કહેવાય નફા નુકસાન ખાતે ચાલુ વર્ષનો ઘસારો. શું કહેવાય? ચાલુ વર્ષનો ઘસારો. અને ફ્રેન્ડ્સ આની અંદર છે ને જો તમને હવે બીજો હવાલો જે આપેલો છે ને જો શું કહે છે કે ભાઈ જમીન જમીન મકાન પર ઘસારો 10,000 અને યંત્ર પર ઘસારો 50,000 તો બંનેનો મળીને જે ઘસારો આવે ને એ આ છે. સમજ પડી હવે? એટલે બીજો હવાલો આપેલો છે. તો 10,000 જે પેલો બીજો ઘસારો છે જમીનનો એ રીતે અને 50,000 યંત્રનો નહીં આપેલો છે એ રીતે છે. જો 10,000 નો જમીન મકાન બને 50,000 યંત્ર બંને મળીને 60,000 જો આવી ગયા ને એટલા સાચું કહેવાય એમ. હવે આપણે છે ને શું કરીએ ખબર? આની એન્ટ્રી આપણે પહેલાં કરી નાખીએ નહીં તો આપણે જગ્યા નહીં મળે પછી. જો આ બેંક ખાતે ખરીદી છે ને એની એન્ટ્રી આપણે રોકાણમાં શું આવે? માઇનસ આવે. ખબર આપણની માઇનસ. આ ઘસારાની એન્ટ્રી તો નહીં થઈ ડાયરેક્ટ, કારણ કે આ જ ઘસારાની એન્ટ્રી આપણે કામગીરીમાં થઈ જાય ને પ્લસ, બરાબર. ચાલો આ વેચાણની એન્ટ્રી રોકાણમાં શું થશે? પ્લસ. આ ખોટની એન્ટ્રી કામગીરીમાં શું થશે? પ્લસ. આ ઘસારાની અહીંયા એટલે અહીંયા બે જ એન્ટ્રી થાય, અહીંયા એક થાય ને અહીંયા એક, બરાબર. ચલો હવે આપણે આ પોઈન્ટ પતાવી ગયો અને એક કામ કરીએ આની આપણે એન્ટ્રી પણ અહીંયા લખી જ દઈએ. જો બધાની આ જે અમને કહ્યું ને એની એન્ટ્રી પણ હવે લખતા જ જઈએ કારણ કે જગ્યા ઓછી પડે પછી. ચાલો તો સૌથી પહેલાં આપણે છે ને બેંક ખાતે જે ખરીદી કરેલી છે ને રોકાણની એની આપણે અહીંયા લખી દઈએ 1,00,000. અહીંયા લખીએ કોની ખરીદી છે? યંત્રની ખરીદી છે. યંત્ર જો માઇનસમાં છે, મેં નાના અક્ષરથી લખું છું, યંત્રની ખરીદી કાઉન્ટમાં બેંક ખાતે કેટલા રૂપિયા છે? 1,00,000 રૂપિયા. એટલે માઇનસ 1,00,000 લખવાના કાઉન્ટમાં 1,00,000 રૂપિયા. આ 1,00,000 માઇનસ છે જોજો. ચલો હવે આ આપણે વેચ્યું છે ને તો 50,000 આપણે મળેલા છે તો અહીંયા લખીએ વેચાણ, યંત્રનું વેચાણ બેંક ખાતે 50,000 પ્લસમાં આવે. હા 50,000 લખાઈ ગયા. ચલો હવે નફા નુકસાન ખાતે ખોટ થાય છે, અહીંયા લખીએ નફા નુકસાન ખાતે ખોટ પ્લસ થાય કેટલી? 10,000 થઈ ગયું. અને ઘસારો અહીંયા લખી દે નફા નુકસાન ખાતે ઘસારો 60,000. ચલો થઈ ગયું બરાબર. બંને ખાડાની એન્ટ્રી આપણે આ રીતે કરી નાખેલી. જો હું રકમ નહીં વંચાતી હોય તો બોલી દઉં, 50,000 10,000 ને અહીંયા 60,000 લખેલા છે.
અહીંયા માઇનસ 1 લાખ છે ને અહીંયા 50 હજાર. હવે હું બોલીને જ આખો દાખલો ગણાવ એટલે તમને બહુ એમ પેલું ધ્યાનથી જોવું નહીં પડે. જો હું તો છે ને બેસ્ટમાં બેસ્ટ કોન્ટેન્ટ તમારા માટે બનાવીને લાવો ફ્રેન્ડ્સ, તમે જરા પણ ચિંતા નહીં કરતા. તમે એકવાર મારો સંગ કરવો ને બરાબર, હું તમને છે ને એટલું યાદ રાખો, મેં તમારી પાછળ એટલી મહેનત કરા ને, આ હમણાં છે ને હમણાં દિવસ રાત મહેનત કરીને તમારા માટે છે ને કોન્ટેન્ટ બનાવું છું. ખબર ને એવા દાખલા લાવ છો ને એવા દાખલા લાવ છો ને કે તમે છે ને એવો એવું ખાલી ઓછી મહેનત કરો ને તમે પાસ થઈ જાઓ બરાબર. એટલે આપણે છે ને ફૂલ સપોર્ટ કરજો તમે બરાબર, તમારો ફૂલ સપોર્ટ મને હોવો જ જોઈએ. ચાલો, યંત્રનું ખાતું પતાઈ ગયું, ઘસારા ફંડનું ખાતું પતાઈ ગયું બરાબર. હવે પહેલો હોલ આખો પતી જ ગયો છે આપણો. ચાલો હવે બીજો હોલ એકવાર જોઈ લઈએ. જમીન મકાન પર એ તો આપણે જોઈ લીધું પછી. ચાલો હવે જો અહીંયા જમીન મકાન પર 10 હજાર પેલા ઘસારાની વાત નહીં કરેલી, તો આપણે એક કામ કરીએ, જમીનનું ખાતું આપણે ખોલેલું છે એમાં પણ એન્ટ્રી આપણે કરી દઈએ. જો કા છે જમીનનું ખાતું, આ રહ્યો તો જમીનને અહીંયા બાકી લખી દઈએ પહેલા. બાકી આગળ લાવીએ, કેટલી છે બાકી આગળ લાવીએ જમીનની? 2 લાખ રૂપિયા આપેલી છે તો અહીંયા લખી દો 2 લાખ. અહીંયા લખી દો બાકી આગળ લઈ ગયા. કેટલી આપેલી છે બાકી આગળ લઈ ગયા? 5 લાખ આપેલી છે. 5 લાખ તો અહીંયા 5 લાખ લખી દો. થઈ ગયું. અને જો પેલો ઘસારો નહીં આવતો તો જમીનનો ઘસારો 10 હજાર, એ અહીંયા ઘસારો લખી દો 10 હજાર. ચલો આ ટોટલ બંધ કરો. 5 લાખ 10 હજાર, અહીંયા પણ 5 લાખ 10 હજાર. આ 5 લાખ 10 હજાર માંથી આપણે 2 લાખ માઇનસ કરીએ. 5 લાખ 10 હજાર માઇનસ 2 લાખ, 3 લાખ 10 હજાર આવ્યું. કેટલું આવ્યું? 3 લાખ. અને જોઈ લઈએ બીજી કોઈ એન્ટ્રી આપેલી છે. અને હા ફ્રેન્ડ્સ, જો હવે છે ને આમાં તમને મારે એક નવો પોઈન્ટ એ શીખવાડવાનો છે, એ જરાક શીખવાડી લઉં એક મિનિટ. જો હવે આમાં મારે એ પોઈન્ટ એ શીખવાનું છે ફ્રેન્ડ્સ, જો અહીંયા છે ને જે ઘસારો લખેલો છે ને આપણે 10 હજાર, એ ઘસારાની અંદર નહીં આવશે. હવે એ પણ કેમ નહીં આવશે? એટલે કેમ નહીં આવશે? બરોબર, પહેલાં જરાક મેં તમને અહીંયા સુધારી લઉં. અહીંયા ખાલી 5 લાખ જ આવશે. આ શીખવાડવાનું રહી ગયું છે. અહીંયા કેટલો આવે? 5 લાખ. તો આનો ડિફરન્સ કેટલા આવ્યો બેંક ખાતે ખાલી ખરીદીનો? કેટલા આવે? 3 લાખ. શું આવે? 3 લાખ. આ 3 લાખ ખાલી આપણે શું લખવાનું છે? રોકાણમાં માઇનસ. તો અહીંયા પહેલાં આપણે લખી દઈએ જમીનની ખરીદી બેંક ખાતે કેટલા? 3 લાખ માઇનસ 3 લાખ. ચાલો હવે તમે સમજો અહીંયા ઘસારો કેમ નહીં લખ્યો ખબર મેં? કારણ કે ફ્રેન્ડ્સ, જો તમે ધ્યાનથી વાંચો, જમીન મકાન પર 10 હજાર અને યંત્ર પર 50 હજાર ઘસારો ગણેલ હતો. હમણાં પડી ગણેલ હતો, ગણવાનો નથી, ગણાઈ ગયો છે ઓલરેડી બરાબર, પહેલેથી ગણાઈ જ ગયો છે બરાબર. એટલે તો આપણે અહીંયા પેલા 60 હજાર આપણે સાબિત થયા. 60 હજાર મહિલા શું કરવા કે, કારણ કે એની અંદર પહેલેથી ગણાયેલો જ છે, એ ઘસારો જે છે ગણાયેલો ઘસારો છે, એ આપણે પાછા નવેસરથી નથી લખવાના. જો અહીંયા 50 હજાર હતા બરાબર, તો આપણે કઈ નવેસરથી અહીંયા કઈ થોડી કે 50 હજાર બીજા લખ્યા યંત્રના, તો 10 હજાર જે છે 10 હજાર અહીંયા લખવાની શું જરૂર છે? સમજ પડે છે? એટલે એ જે હવાલો છે ને એ ગણેલ હતો સાબિત કરીને ઓલરેડી આપી દીધેલા છે, તો ફરીથી લખવાની કોઈ જરૂર નથી. ખાલી જમીનના ઘસારાની નોંધ હતી ને એટલે આપણે અહીંયા ખાતું બનાવીને પટાવી દીધું બરાબર. એટલે યંત્રનું ઘસારા ફોન અને જમીનનું ખાતું બની ગયું છે અને એની એન્ટ્રી પણ આપણે થઈ ગઈ બરાબર. ચાલો, એટલે પહેલા પોઈન્ટ, બીજા પોઈન્ટ આપણે પતી ગયા. હવે એક ત્રીજો પોઈન્ટ આપણે પતાવી દઈએ. વર્ષ દરમિયાન ડિબેન્ચર છે ને 10% વટાવથી બહાર પડવામાં આવે. કેટલા ટકા? વર્ષ દરમિયાન ડિબેન્ચર 10% વટાવથી બહાર પાડવામાં આવ્યા હતા. જો ફ્રેન્ડ્સ, ડિબેન્ચર છે ને બહાર પાડવામાં આવે ને પરત કરવામાં આવે, આ 2 પોઈન્ટ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને જો પરત કરવા વાળો પોઈન્ટ છે ને, એ જો પરત કરવા વાળો પોઈન્ટ આવે તો માઇનસ કરવાનું, અને બહાર પાડવાલા પોઈન્ટ આવે ને તો શું કરવાનું? જો હમત પડી, બહાર પાડવાલા પોઈન્ટ આવે તો પ્લસ કરવાનું, અને જો પરત કરવાલા પોઈન્ટ આવે તો શું કરવાનું? માઇનસ કરવાનું. એટલું યાદ, પરત કરી દો માઇનસ કરી દો, બહાર પાડો તો પ્લસ કરો. ખબર પડી? અને છે ને જો બહાર પાડવાના હોય કે પરત કરવાના હોય એમાં શું આવે? 2 પોઈન્ટ આવે. એક પ્રીમિયમ આવે ને એક વટાવ આવે. પ્રીમિયમ હોય ને તો પ્લસ કરવાનું. એટલું યાદ રહે તમને. એમ કહે ને કે ભાઈ ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવામાં આવ્યા કે પ્રીમિયમથી પરત કરવામાં આવે, તો પ્રીમિયમની જે રકમ હોય ને 10% પ્રીમિયમ, હવે 103 હોય બરાબર, તો 100 તો મૂળ કિંમતને 3% શું હોય? પ્રીમિયમ હોય. એ રીતે ખબર પડી? હવે આમાં તમને શું કે 10% વટાવથી, તો 10% વટાવથી એટલે શું કે 100 માંથી એટલું 10% વટાવવાનું જે આવે ને એ માઇનસ કરી દેવાનું. ખબર પડી? જો આપણે અહીંયા હમણાં કરશું ને એટલે આઈડિયા આવી જશે, તમે ચિંતા નહીં કરો. ચલો હવાલા નંબર 3 આપણે અહીંયા લખીએ પહેલા. હવાલા નંબર 3, ડિવેન્ચર વટાવથી બહાર પાડો. અને જો ધ્યાન રાખજો, આ દાખલામાં ડિવેન્ચર પણ આપેલા છે અને ડિવેન્ચર વટાવ પણ આપેલો છે
બરાબર, તો આપણે ડિબેન્ચરનું ખાતું પણ બનાવેલું છે અને ડિબેન્ચર વતાવવાનું પણ. આપણે એક કામ કરીએ, આની પહેલાં બાકી લખી દઈએ. ડિબેન્ચર આપણે દેવું કહેવાય તો અહીંયા લખી દો બાકી આગળ લઈ ગયા, અને અહીંયા લખી દો બાકી આગળ લઈ ગયા. બરાબર, ડિબેન્ચર વટાવી આપણી અવાસ્તવિક મિલકત છે અને મિલકતની હંમેશા ઉધાર બાકી આવે. આ મિલકત કહેવાય વટાવ, બાકી આગળ લાવ્યા. અહીંયા લખી દો બાકી આગળ લઈ ગયા. ચલો, ડિબેન્ચરની શરૂઆતની બાકી શું છે આપણે જોઈએ. 1 લાખ છે અને આખરની 2 લાખ છે, તો અહીંયા પહેલા લખી દો 1 લાખ, અહીંયા લખી દો 2 લાખ. થઈ ગયું. વટાવની બાકી શું છે તો જોઈએ આપણે. વટાવની બાકી શરૂઆતની નથી આપી એટલે અહીંયા ડેશ કરી દઈએ, અને આખરની આપણી છે 5000. ચલો, હવે આ પાછો આપણે પોઈન્ટ જોઈએ. વર્ષ દરમિયાન ડિબેન્ચર 10% વટાવથી શું કરેલા છે, બહાર પાડવામાં આવેલા છે. ચલો તો ફ્રેન્ડ્સ, આપણે હવે આ પોઈન્ટ આખો ક્લિયર કરી દઈએ. ચલો, જો ધ્યાનથી જોજો. હા, ધ્યાનથી. સૌથી પહેલા તમે જો, તમારા ડિબેન્ચર હતા કેટલા? 1 લાખના ડિબેન્ચર હતા. કેટલા હતા? 1 લાખના ડિબેન્ચર હતા. અને કેટલા? અને 2019માં જો એ ડિબેન્ચર 2 લાખના થઈ ગયા છે. કેટલાના? 2 લાખના. એનો મતલબ એમ કે 1 લાખના ડિબેન્ચર બહાર પડ્યા છે. કેટલાના? 1 લાખના ડિબેન્ચર બહાર પડ્યા. ખબર પડી તમને? 2018માં ડિબેન્ચરની બાકી જો 1 લાખ જ છે, અને 2019માં કેટલી થઈ ગઈ? 2 લાખ. એટલે 1 લાખના ડિબેન્ચર વધારે બહાર પડ્યા એમ કહેવાય કે નહીં? ડિફરન્સ વચ્ચેનો 1 લાખના ડિબેન્ચર વધારે બહાર પડ્યા એમ સમજ પડી. હવે જે નવા 1 લાખના ડિબેન્ચર એ લોકોએ બહાર પડેલા ને, નવા આ 1 લાખના, 1 લાખના ડિબેન્ચર, એ ડિબેન્ચર જે બહાર પડે ને, ડિબેન્ચર વટાવથી બહાર પડેલા છે. વટાવથી એ લોકોએ કીધેલું છે બહાર પાડ્યા છે. કેટલા ટકા વટાવથી? તો 10% વટાવથી બહાર પડેલા. ખબર પડી. અને જે વટાવની તમને આમનોન ખાસ આવડવી જોઈએ. પહેલા આમનોન તમને આવડે તો આવડી જાય. ચલો, જેમ હું શીખવાડું નહીં આવડતી હોય તો જો, તમે છે ને વટાવથી બહાર પાડો કે ગમે તે, તો પૈસા તો આવવાના જ છે ને. તો પહેલા અહીંયા લખાય બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર. બરાબર. અને જો ડિબેન્ચર વટાવથી બહાર પાડો છે તમે, ડિસ્કાઉન્ટ કહેવાય એટલે એમ માની લો તમે, એટલે કાપીને, તો શું કહેવાય એને? ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, તે ડિબેન્ચર ખાતે જમા. બરાબર. ચલો ફ્રેન્ડ્સ, મને એક કામ કરો, મને કહો, તમે 1 લાખ પર 10% વટાવ ગણો તો કેટલા રૂપિયા આવે? 10000 આવે ને. 1 લાખના 10% વટાવ તો અહીંયા કેટલા લખી દેવાના? 10000 લખી દેવાના. કેટલા લખી દેવાના? 10000. બરાબર. અને મૂળ ડિબેન્ચર ની રકમ તો 1 લાખની જ છે ને. તમે 1 લાખથી બહાર પાડો તો અહીંયા 1 લાખ સમજ પડી. તમે 1 લાખ માંથી 10% વટાવ કાપી કાઢો તો હવે તમારી પાસે 90000 રૂપિયા હોય ને, તો અહીંયા 90000 રૂપિયા. બસ, સિમ્પલ. જો કેટલું ફાઇન સમજાઈ લીધું, એટલે આ રીતે યાદ રાખો. તો આપણે આની ખટાવણી પહેલા કરી નાખીએ. આ ડિબેન્ચર અહીંયા જમા થાય ને, તો ડિબેન્ચરની જમા જો આપણે શું લખી દઈએ ખાતાની, એક બેંક લખી દઈએ ને એક વટાવ લખી દઈએ. બેંકમાં 90000 અને વટાવમાં કેટલા છે? અહીંયા 10000. થઈ ગયું. ચલો, આ ખાતું આપણે ક્લોઝ કરીએ. તો અહીંયા 2 લાખથી જો ક્લોઝ થઈ ગયું ને, અહીંયા પણ 2 લાખથી ક્લોઝ થઈ ગયું. જો બરાબર, 1 લાખ પ્લસ 90000 પ્લસ 10000 એટલે 2 લાખથી ક્લોઝ થઈ જાય છે. જોઈ લો. થઈ ગયું. ચલો, અહીંયા જોઈ લો, ડિબેન્ચર વટાવમાં, વટાવમાં એન્ટ્રી જો અહીંયા ઉધાર થાય છે. બરાબર. પણ લખાય હું ડિબેન્ચર, ડિબેન્ચર કેટલા છે? 10000. આ ખાતું ક્લોઝ કરીએ, અહીંયા 10000 આવ્યા અને અહીંયા 10000. પણ જો અહીંયા 5000 છે ને, 5000 નો ડિફરન્સ આવે છે. આ 5000 તમારે અહીંયા લખાય નફા નુકસાન ખાતે. બરાબર. તો આ આપણું ક્લોઝ થઈ ગયું. હવે આની એન્ટ્રી કા કા થાય આવે એ હું તમને કહું છું. ચલો, હવે તમે પેન્સિલ લઈ લેજો, એની એન્ટ્રી હું તમને બતાવી દઉં. જો આ બહુ આઈએમપી પોઈન્ટ છે ફ્રેન્ડ્સ, અને એવું ટેવો નહીં જવા દેતા. આ આઈએમપી પોઈન્ટ છે, આ તમને આવડવો જોઈએ. ચલો, એક મિનિટ હું તમને કહી દઉં. આજે ને બહુ જરાક જોવા જેવું છે આ બધું. ચલો, જો સૌથી પહેલા છે ને, આ ડિવેન્ચ આપણે બહાર પાડીએ છીએ ને વટાવથી, એટલે અહીંયા જો ડિબેન્ચરના ખાતામાં ઉધાર બાજુ કે જવા જો બેંક દેખાય, તો હા ભાઈ બેંક દેખાય જાય 90000. તો એ તમારે છે ને બહાર પડી જશે. નાણાકીયમાં શું આવે? પ્લસ આવે. અને અહીંયા વટાવનો ડિફરન્સ આવ્યો ને, એ કામગીરીમાં ખાલી પ્લસ આવે. બસ, થઈ ગયું. બસ આટલી જ એન્ટ્રી આવે ખાલી. બરાબર. ચલો, અને જો તમને એક નોન લખ્યું એટલે લખી દઉં કે ભાઈ ડિબેન્ચર બહાર પાડ્યા છે 90000થી, એટલે જે એ રકમ છે ને નાણાકીયમાં પ્લસ થાય, અને ડિબેન્ચર વટાવથી બહાર પડેલા છે એટલે વટાવ કેટલો હતો આપણો? 10000 હતો. બરાબર. એ કામગીરીમાં શું આવે? માઇનસ આવે. એક મિનિટ આપણે જરાક જોઈ લઈએ પાછો ફ્રેન્ડ્સ. હા, જો કામગીરીમાં અહીંયા શું છે? પ્લસ છે. બરાબર. થઈ ગયું. જે એકદમ સિમ્પલ છે આ બધું. હે ભાઈ, જો આ 10000 અહીંયા આવ્યા. બરાબર. અહીંયા આપણે 10000 લખી ને 5000 નો ડિફરન્સ છે. ચલો, ખબર પડી કે નહીં પડી? પહેલાં મને એ કહેવું. ખબર પડી ફ્રેન્ડ્સ? જોઈ હોય તો હું પાછો તમને સમજાવી લઉં છું. એક મિનિટ, મને તો એક જ ઉદ્દેશ છે ભાઈ, તમને ખબર પડવી જોઈએ. એમ તો બધું બરાબર જ છે. જો હું તમને છે ને એન્ટ્રી કરીને ડાયરેક્ટ બતાવી દઉં છું હવે, કારણ કે છે ને
જો પહેલે એટલું યાદ રાખો કે છે ને નવા ડિબેન્ચર આપણા પહેલે 1 લાખના હતા અને હવે 2 લાખના થયા, તો 1 લાખનો વચ્ચે ડિફરન્સ આવ્યો તો નવા ડિબેન્ચર કેટલાના છે 10% વટાવથી બહાર પડેલા છે બરાબર. તો આપણે આમનો શું બને બેંક ખાતે ઉધાર બરાબર 90,000, 90,000 ક્યાંથી આવ્યો તો 1 લાખના 10% કહી દે તો 10,000 વટાવના આવી ગયા. આ 90,000 આપણા પૈસા મળ્યા છે તો ડિબેન્ચર ખાતામાં થાય જમા થાય કે નહીં 1 લાખ રૂપિયા. 1 લાખના મૂળ ડિબેન્ચર 10% વટાવે એટલે 10,000 અને બાકીના કેટલા વેચાણ 90,000. તો આપણે આમાં ખાલી એની ખટાવણી કરેલી, બીજું કઈ કર્યું નથી. જો આ ડિબેન્ચર ની ખટાવણી ડિબેન્ચર ખાતાની જમા બાજુ હું લખ્યું બેંક ને વટાવ 90,000 અને 10,000 અને વટાવનો ખાતો બનાવેલો હતો વટાવની ઉધાર બાજુ કેટલા લખ્યા 10,000 ને ખાતું ક્લોઝ કર્યું 5,000 થી. બસ હવે ખાલી એની એન્ટ્રી જોઈજો. એની એન્ટ્રી કા કા થાય? એક એન્ટ્રી આપણે અહીંયા મેં તમને ક્યાં લખાવી કે કામગીરીમાં પ્લસ કેટલા થશે 5,000 થશે. કેટલા થશે 5,000, કારણ કે 5,000 નો આપણો ડિફરન્સ થયો જો નફો નુકસાન ખાતે. તો આપણે અહીંયા લખી દઈએ ડિબેન્ચર વટાવ, ડિબેન્ચર વટાવ નફા નુકસાન ખાતે કેટલા 5,000 જોવામાં જો ડિફરન્સ આવ્યો ને એટલે બરાબર. ચાલ બીજી એક વસ્તુ, આ ડિબેન્ચર આપણે બહાર પડ્યા છે કેટલાથી? હવે બહાર પડ્યા 90,000 થી બહાર પડ્યા છે. તો 90,000 જે આવ્યા એ આપણા શું છે અહીંયા નાણાકીયમાં છે ને બહાર પડ્યા એટલે પ્લસ આવે એમ. તો અહીંયા લખીએ ડિબેન્ચર વટાવથી બહાર પડેલા છે એટલે 1 લાખમાંથી 10,000 કપાઈ ગયા, 90,000 થી બહાર પડ્યા ને એમ એટલે પ્લસ આવે, પૈસા આવશે એમ. થઈ ગયો. ચલો આ સિવાય બીજી કોઈ એની એન્ટ્રી આવતી નથી. બોલો ખબર પડી આમાં કઈ હતું નહીં, ખાલી ઇઝી જ છે બધું, કઈ આમાં ભૂલ હતી નહીં, કઈ હતું નહીં, ખાલી આ તો છે ને એક તમારે સમજાવવા તમે શાંતિથી સમજાવજો બસ. ચાલો એટલે ડિબેન્ચર ના વટાવનો પોઈન્ટ પતી ગયો. અહીંયા 5,000 છે અને અહીંયા કેટલા છે 90,000 છે બરાબર. એનો આ જ કોન્સેપ્ટ છે, બીજો કોઈ નવો કોન્સેપ્ટ નથી. ચલો હવે ડિબેન્ચર વટાવનો પોઈન્ટ આપણો પતી ગયો છે. દાખલો છે ને બહુ મોટો છે એટલે શાંતિથી સમજાવવો પડે મારે. બાકી અડધા છે ને કેવું છે ખબર, અડધા મોટો કેવું હોય કે ભાઈ 5 મિનિટ આમ અડધો 20 મિનિટનો વિડીયો બનાવે ભાઈ પાછો કટ કરી નાખે પાછો અંદર જોઈન્ટ કરે એવું મારું નથી. મેં તો કેવું છે ખબર કે એકવાર મારો વિડીયો ચાલુ કર્યો ને ભલે મારી વચ્ચે ભૂલ પડતી હોય તો કંઈ નહીં, પણ મેં તમને શાંતિથી સમજાવું ને આખો વિડીયો મેં કન્ટિન્યુઅસલી ચાલુ જ રાખું છું બરાબર. જો હવે મારી અહીંયા તમને કશે ભૂલ નથી પડી, પણ જો ભલે મને એવું લાગતું હોય ને કે આ પોઈન્ટ મારે બરાબર સમજાવવા જેવો છે તો પણ છે ને મેં તમને છે ને સમજાવી જ દઉં બરાબર. મને એવું લાગે ને મને પોતાના અંદર સેક્રિફાઈસ થવું છે, સેટિસ્ફેક્શન થવું છે કે ના ભાઈ આ પોઈન્ટ મેં બરાબર છે ને સમજાવ્યું છે તો જ મેં આગળ ચાલુ, નહીં તો નહીં ચાલુ. મને પાછું એવું લાગ્યું કે ના મને અમને સમજાવવા જેવું તો મેં પાછું સમજાવી દીધું. ખબર પડી એવી રીતે તમને સમજ પડી જવી જોઈએ, મારો મેઇન ટાર્ગેટ તો એ જ છે. ચલો ત્રીજો પોઈન્ટ આપણો પતી ગયો, હવે ચોથો પોઈન્ટ જોઈ લઈએ. તારીખ 31/3/18 રોજ આખર સ્ટોકની પડતર કિંમત કરતા 10% ઓછી કિંમતે દર્શાવેલું છે બરાબર. જો સ્ટોકની જે આ કિંમત છે ને એની વાત કરે છે. 31/3/18 એટલે આપણે 31/3 એટલે આપણે શરૂની બાકી કહેવાય એમ કહે છે. પડતર કિંમત કરતા 10% ઓછી કિંમતે દર્શાવેલી છે, જ્યારે 31/3/19 આખરનો સ્ટોક પડતર કિંમતે દર્શાવેલો છે. આનો મતલબ શું થાય ખબર કે ફ્રેન્ડ્સ, ખબર આપણે પહેલા એવા દાખલા હતા કે સ્ટોકની મૂળ કિંમત 8 ટકા ઓછી જ્યારે સ્ટોક ખોટો હોય ત્યારે. તો આમાં મેઇન વસ્તુ પહેલે એ સમજો કે તમને ખબર કેવી રીતે પડે કે કયો સ્ટોક ખોટો છે, શરૂઆતનો સ્ટોક કે આખરનો સ્ટોક. તો તમને ચોખ્ખું કહી દીધેલું હશે કે ભાઈ આ તારીખનો સ્ટોક આટલો ઓછો દર્શાવેલો એટલે એ માની લો કે એ જ તમારો ખોટો છે. તો જો આમાં ચોખ્ખું કીધેલું જ છે કે 31/3/18 રોજ આખરનો સ્ટોકની કિંમત પડતર કિંમત કરતા કેવી છે 10% ઓછી, એટલે સમજ પડી ગઈ તારીખ જોઈ લેવાની એટલે શરૂઆતનો સ્ટોક અમારો ખોટો છે બરાબર. અને મેં તમને નહીં પહેલા વિડીયોમાં કીધેલું એ રીતે જ બધું કરવાનું. હવે જો આપણી પાસે પડતર કિંમત તો છે નહીં, અંદર જે આપેલી છે ચોપડે કિંમત, તો આપણે શું કરવું પડે પડતર કિંમત ધારવી પડે. ચાલો આપણે અહીંયા ગણતરી કરી દઈએ. અહીંયા ધારો કે પડતર કિંમત બરાબર કેટલી 100 બરાબર અને માઇનસ 10% ઓછી છે ને એટલે ઓછી એટલે 10 આવે એટલે 90 આવ્યા. આ 90 તમારી ચોપડે કિંમત આવી ગઈ બરાબર. હવે 90 એ હું ધારવાનું 100 કે ભાઈ 90 ચોપડે કિંમત છે તો પડતર કિંમત કેટલી 100. ચલો તો શરૂઆતના સ્ટોકની કિંમત કેટલી છે આપણે જોઈએ. શરૂઆતના સ્ટોકની કિંમત તમારી જો 90,000 તો 90,000 એ કેટલા, ચલો કેલ્સી લઈ લઈએ 90,000 × 100/90 કરો કેટલા જવાબ આવે તમારા 1 લાખ જવાબ. આ તમારી સ્ટોકની સાચી કિંમત આવી ગઈ 1 લાખ સ્ટોકની સાચી કિંમત બરાબર. હવે તમારે શું કરવાનું, તમને જોવાનું કે ભાઈ સાચી કિંમત આ આવી માઇનસ ખોટી કિંમત તમારી કેટલી હતી પહેલે એ પણ જોઈ લો. ખોટી કિંમત 90,000 હતી ખબર, તો બોલો પહેલે 90,000 હતી ના હવે કેટલા થઈ ગયા એના. જો પહેલે અંદર 90,000 નહીં આવેલી હતી, 90,000 ના હવે કેટલા થઈ ગયા એના 1 લાખ થઈ ગયા એટલે 10,000 નો થયો વધારો, થયો 10,000 નો વધારો બરાબર. જો આ વધારો છે ને તમારે પહેલા છે ને કામગીરીમાં અહીંયા પ્લસ કરી દેવાનો, કામગીરીમાં પ્લસ સ્ટોકમાં થયેલો વધારો, સ્ટોકનો વધારો કેટલા લખી દેવાના અહીંયા 10,000
અને જો વધારો થયો એટલે આપણે અહીંયા શું લખશું માઇનસ છે બરાબર આપણી પાસે સ્ટોક વધ્યો છે એટલે માઇનસ કરવાનો છે જો એટલું યાદ રહે આ કઈ પેલો કાર્યશીલ મૂડીનો પોઈન્ટ નથી એ તો અલગ આવશે હવે જો સ્ટોકની સાચી કિંમત આપણે 1 લાખ મળેલી છે ને તો તમે શું કરો ખબર કે આ 90,000 છે ને 90,000 એ 90,000 શેકીને હવે ચોપડીની ઉપર અહીંયા કેટલા લખી દો 90,000 ની ઉપર 1 લાખ લખી દો કેટલા લખી દો 1 લાખ હવે એ આપણે ક્યારે કામ લાગશે ખબર કે જે આપણે પેલી કાર્યશીલ મૂડીનો પોઈન્ટ કરવો ને પેલું વધે ઘટે એ વાળો એમાં એ કામ લાગશે એટલે ત્યારે તમારે 90,000 નહીં જવાના ત્યારે તમને કેટલા જવાના 1 લાખ જવાના ખબર પડી ગઈ ચાલો હવે આ પોઈન્ટ આપણે પતી ગયો એમ સ્ટોકની કિંમત વાળો ચાલો હવે આપણે પહેલો બીજો ત્રીજો ચોથો પોઈન્ટ બસ પાંચમા પોઈન્ટ પર હવે આવી જાઓ ફ્રેન્ડ કંપની દ્વારા જોગવાઈનું પાલન કરીને પ્રેફરન્સ શેર 10% પ્રીમિયમે પરત કરેલ છે જો આવી ગયું ના બરાબર એટલે આ ફ્રેન્ડ્સ કયું આવ્યું ખબર રિડીમેબલ પ્રેફરન્સ શેરનો આવો હવાલો તમને આવી જાય કે જ્યારે તમારા છે ને પ્રેફરન્સ શેર અધૂરા છે જો મેં તમને નહીં કીધું પાછળ 80 ભરપાઈ હતા અને પાછો તમને આવો હવાલો પણ આપેલો એટલે સમજી જાવ કે આરપીએસનો હવાલો છે પ્રેફરન્સ શેર 10% પ્રીમિયમ પરત કરેલ છે તે માટે સામાન્ય અનામતમાંથી મૂડી પરત અનામત ઊભું કરવાનું છે બરાબર અને એની સાથે છઠ્ઠો હવાલો પણ મેચ જ છે કે 1-4 હજારના રોજ કંપનીએ 2 ઇક્વિટી શેરથી 1 બોનસ આપવાનો છે જે અંગે મૂડી પરત અનામત અને બાકીની રકમનો ઉપયોગ સામાન્ય અનામત માટે કરવાનો છે વર્ષ દરમિયાન ચલો એ પતાવી ગયો હવે કામ કરીએ આપણે છે ને હવે 7મો અને 8મો આપણે છે ને હમણાં 5મો અને 6ઠ્ઠો હવાલ બાકી રહેવા દઈએ કારણ કે એ આપણે છેલ્લે કરશું જરાક મોટો છે એટલે કારણ કે આ બધું આપણે ભૂસી કાઢવું પડશે એ સિવાય આપણે બધું સોલ્વ કરી દઈએ એના ઉપર 7મો અને 8મો હવાલો સોલ્વ કરી દઈએ ચાલો 7મો હવાલામાં શું છે વર્ષ દરમિયાન 80,000 આવકવેરો ચૂકવવામાં આવ્યો હતો તથા વર્ષ દરમિયાન 20,000 વચગાળાનું ડિવિડન્ડ હતું બરાબર ચલો આપણે કામ કરીએ પહેલા વચગાળાનું ડિવિડન્ડ છે ને એની એન્ટ્રી તો સિમ્પલ જ છે કામગીરીમાં પ્લસ નાણાકીયમાં માઇનસ તો અહીંયા લખી દો વચગાળાનું ડિવિડન્ડ કામગીરીમાં પ્લસ કેટલા 20,000 અને અહીંયા લખી દે નાણાકીયમાં માઇનસ વચગાળાનું ડિવિડન્ડ માઇનસ 20,000 થઈ ગયું ચલો અને પેલું કરવેરાનું આપેલું ને કરવેરાનું ખાતું આપણે બનાવેલું જ છે જો આવ્યું તો એમાં આપણે આવી જઈએ અહીંયા લખી દઈએ પહેલા બાકી આગળ લાવ્યા અને અહીંયા લખીએ બાકી આગળ લઈ ગયા બરાબર ચલો બાકી આગળ લાવ્યા કેટલું છે જોઈએ કરવેરાનું 90,000 છે કેટલા છે 90,000 પાકા સમયમાં તો અહીંયા લખી દઉં 90,000 બરાબર અહીંયા લખી દઉં 10,000 જોડી બાકી આગળ લઈ ગયા તમને આપેલા જ છે 10,000 બરાબર ચાલો હવે આપણે હવાલામાં આવી જઈએ જો એ લોકોએ શું કીધેલું છે કે 80,000નો આવકવેરો ચૂકવવામાં આવ્યો હતો તો આવકવેરો ચૂકવી એટલે અહીંયા આવે ને ચૂકવેલી રકમ અહીંયા જ આવે બેંક ખાતે કરવેરો ચૂકવ્યો 80,000 આ ટોટલ બંધ કરીએ 90,000થી જો અહીંયા પણ 90,000 આવી ગયા હા કોઈ ડિફરન્સ આવ્યો જ નહીં એટલે અહીંયા એમ બરાબર ચાલો તો આની એક જ એન્ટ્રી થયા કરવેરો ચૂકવવાની ખબર કામગીરીમાં સૌથી છેલ્લે આપણે માઇનસ કરીએ આ છેલ્લે અહીંયા માઇનસ ચાલો તો અહીંયા માઇનસ કરી દઈએ 80,000 માઇનસ બેંક ખાતે હું લખાય બેંક ખાતે કરવેરો ચૂકવ્યો માઇનસ 80,000 હું લખાય માઇનસ 80,000 થઈ ગયું ચાલો હવે કરવેરાનું કામ પણ પતી ગયું વચગાળાનું ડિવિડન્ડનું કામ પણ પતી ગયું હવે 8મો પોઈન્ટ સોલ્વ કરી દઈએ 50,000ની પડતર કિંમતના રોકાણો 20% નફાથી વેચવામાં આવ્યા તો ચલો જો આપણે રોકાણનું ખાતું પણ બનાવેલું છે આ રહ્યું તો આપણે હવે પહેલા રોકાણના ખાતામાં બાકી લખી દઈએ બાકી આગળ લાવ્યા અહીંયા લખી દઈએ બાકી આગળ લઈ ગયા ચલો રોકાણોની બાકી કેટલી છે આપણે જોઈએ તો રોકાણની બાકી છે તમારી 60,000 અને બાકી આગળ લઈ ગયા કેટલા છે 1 લાખ ચલો હવે હું કહે છે જો 8મો વાલો 50,000ની પડતર કિંમતના રોકાણ છે 20% નફો એ વેચવામાં આવ્યા તો 50,000 પ્લસ 20% નફો એટલે ટોટલ 60,000માં વેચવામાં આવ્યા બરાબર તો અહીંયા પહેલાં લખી દો વેચાણ શું લખાય બેંક ખાતે 60,000 અને 10,000નો નફો આવ્યો તો નફો અહીંયા આવે ખબર ને તો નફો નુકસાન ખાતે નફો લખી દો 10,000 ચલો ખાતું ક્લોઝ કરો અહીંયા 1,60,000 અહીંયા ક્લોઝ થાય બરાબર અને અહીંયા 1,60,000 કેટલાનો ડિફરન્સ આવ્યો 1,60,000 માઇનસ 60,000 ને 10,000 તો 90,000નો ડિફરન્સ આવ્યો
આ 90,000 નો ડિફરન્સ શું કહેવાય? રોકાણની ખરીદી. શું કહેવાય? રોકાણની ખરીદી. કયા ખાતે? બેંક ખાતે. ચાલો તો આની આપણે એન્ટ્રી મારી દઈએ જરાક. પહેલે જો આ 60,000 છે ને અહીંયા, એની એન્ટ્રી ક્યાં આવે? રોકાણમાં પ્લસ, બરાબર. આ નફો નુકસાન ખાતે જે નફો આવ્યો ને એની એન્ટ્રી આવે કામગીરીમાં માઇનસ, અને આ ખરીદીની રોકાણમાં માઇનસ. ચાલો એ બધી મારી દઈએ પહેલા. ચલો અહીંયા આપણે લખીએ નફા નુકસાન ખાતે નફો માઇનસ થાય, યાદ રાખજો નફો કેટલો માઇનસ થાય? 10,000. તો અહીંયા લખીએ માઇનસ 10,000. ચાલો હવે રોકાણની ખરીદી છે 90,000, તો 90,000 બી માઇનસ કરીએ અહીંયા. રોકાણની ખરીદી બેંક ખાતે 90,000 માઇનસ થઈ ગયું. ચાલો હવે અહીંયા રોકાણમાં પ્લસ વેચાણ છે, રોકાણનું વેચાણ કરેલું છે બેંક ખાતે. કેટલાનું વેચાણ છે? 60,000, એટલે પ્લસ આવે. થઈ ગયું ફ્રેન્ડ્સ. ચાલો રોકાણનો પોઈન્ટ પણ આખો પૂરો, બરાબર. આ રીતે દાખલા કરવાના, તમને જે પહેલાં આવડતું એ ફટાફટ પટાવી દેવાનું. હવે આપણો ખાલી મેઇન પોઈન્ટ બાકી છે, કયો? ચોથો અને પાંચમો, બરાબર. ચોથા ના ચોથો તો પતાવી ગયો, પાંચમો અને છઠ્ઠો હવે ખાલી મેઇન બાકી છે. હવે આપણે એ ચાલુ કરીએ. હવે એની પહેલા છે ને આપણે શું કરીએ ખબર? આ બધું હવે ભૂસી કાઢીએ. હવે આ બધાની આપણે કંઈ કામ નથી, હવે આ બધું આપણે ભૂસી કાઢીએ, બરાબર. એમ તો આપણે બધા જ પોઈન્ટ અમને કવર થઈ ગયા, ખાલી હવે રોકાણનો પોઈન્ટ પણ હતો ને એ પણ આપણે પતી ગયો. હવે ખાલી પેલો પોઈન્ટ બાકી આપણો. ચાલો હવે આપણે સાફ કરવાનું આ રહ્યું, બધું ભૂસી કાઢીએ હવે. કારણ કે હવે તો એમ ગણતરી પેલી આમનો ને બધું આવશે ને હવે આરપીએસનો. હવે હવે આપણે ખાલી જો આ બધા ખાતા આપણે ભરાઈ ગયા ને, હવે ખાલી આ 1, 2, 3, 4, 5 અને 6, બરાબર, 6 ખાતા ક્લિયર કરવાના છે. તો તમે એકવાર નોટિસ કરતા હો તો મેં છે ને એકદમ નેચરલી ભણાવું છું. મારી છે ને એમ બહુ ઓવર એક્ટિંગ નથી ભણાવવાનું, તમને તમને ખબર પડે ને. બાકી બધા કેવા એકદમ પેલા એમ ભણાવ્યું ને એકદમ સારી રીતે, એમ પેલું મેં છે ને જેવો છું ને એવી રીતે જ ભણાવ. અને તમે જોશો ને મેં મારી બોલી પણ કેવી છે મારી ભણાવવાની, ખબર. મેં તમને એવી રીતે જ ભણાવ કે જાણે કે મેં તમારો જ છું એમ સમજી લો, બરાબર. મેં તમારી સાથે જ બોલતો, તમારી સાથે જ રહેતો, તમારી સાથે ચાલતો, તમારો જ ફ્રેન્ડ હોઉં ને એવી રીતે મેં તમારી સાથે વાતો કરું, ખબર પડી. મેં તમારી સાથે જેમ રહેતો હોય ને એટલે તમને એવું નહીં લાગે કે ના ભાઈ આ તો ભાઈ બહુ મોટો છે. મેં એવું કંઈ નથી, મેં તમારા જેવો જ છું એમ માની લો, બરાબર. હું તમારો ભાઈ જ છું, તમારો મિત્ર જ છું, એવું જ સમજી લાવું તમને, બરાબર. આપણે શું છે કે બધા જ આગળ વધવા જોઈએ, બસ કોઈને રોકવાના નથી આપણે. ચાલો કારણ કે ખબર બધાને પેલું કેવું હોય કે ભાઈ એકદમ એમ તટસ્થ થઈને ભણે, બધાની ભણવાની સ્ટાઇલ અલગ હોય, પણ મેં તો એકદમ નેચરલી જ ભણાવું ભાઈ. આપણે એવું કંઈ નથી, જેવું છે તેવું ભણાવવાનું, બધાની ભણવાની સ્ટાઇલ અલગ હોય. હવે આપણું આટલું પતી ગયું. હવે આપણો મેઇન પોઈન્ટ છે એ જેના માટે અમે દાખલો લીધેલો છે ને, હવે એ પોઈન્ટ આપણે કવર કરી દીધો. હવે હવે આટલામાં આવી જશે ગણતરી. તો આપણે 1, 2, 3, 4, 5, 6 ખાતા આપણે કમ્પ્લીટ કરવાના છે. હવે ચાલો આ બધું લખાઈ ગયું હશે ને તમારું, તો ચલો હવે જોઈએ ધ્યાનથી. હવે સમજો, હા, હવે આ એમબી પોઈન્ટ છે બધા. હવે હવે બધા પરીક્ષામાં પૂછાય ને એવો પોઈન્ટ છે. ચલો જો સૌથી પહેલા આપણે હવાલા નંબર 5, કંપની દ્વારા ની જોગવાઈનું પાલન કરીને 10% પ્રીમિયમ આપવાનું છે આપણે. તો ફ્રેન્ડ જો કે જ્યારે પણ છે ને આરપીએસ નો હવાલો આવે ને ત્યારે સૌથી પહેલો સ્ટેપ તમારે શું કરવાનો કે અધૂરા શેરને ભરપાઈ કરવાનો. શું કરવાનો? અધૂરા શેરને ભરપાઈ. તો આપણા પહેલા શેર જ અધૂરા છે, જો 80 જ ભરપાઈ છે એટલે 20 કેવા છે? બાકી છે. તો પહેલે 20 રૂપિયાના બાકી હપ્તા આપણે મંગાવવા પડે, ખબર પડે છે. 20 રૂપિયાના બાકી હપ્તા શું છે? મંગાવવા પડે. ચાલો તો આપણે પહેલા અપૂર્ણ અને પૂર્ણ કરીએ. શું કરીએ? અપૂર્ણ અને પૂર્ણ કરીએ. તો પહેલા અહીંયા આપણે લખીએ, પહેલા આપણો હવાલા નંબર 5 છે ને, 5 હવાલા નંબર 5 અપૂર્ણ અને પૂર્ણ. ચાલો એટલે અપૂર્ણ અને પૂર્ણ કેવી રીતે કરવાનું હવે એ પણ સમજાવજો. હા જો સૌથી પહેલા તમને શું કરવાનું છે ખબર? તમારે એ જોવાના કે ભાઈ આ તમારા શેર કેટલા છે શરૂઆતના શેર. તો જો 80,000 ને તમારા શરૂઆતના શેર છે, શરૂઆતના લેવાના. હા, પ્રેફરન્સ શેરની વાત કરીએ છીએ, પ્રેફરન્સ શેર. શરૂની બાકીના પ્રેફરન્સ કેટલા છે? 80,000. કેટલા ભરપાઈ થયેલા છે? 80 ભરપાઈ થયેલા છે. તો સૌથી પહેલા આપણે શેરની સંખ્યા શોધીએ. શેરની સંખ્યા બરાબર ટોટલ શેર મૂડી કેટલી છે શરૂઆતની? 80,000 ભાગ્યા ભરપાઈ શેર મૂડી કેટલી છે? 80. તો હવે ટોટલ કેટલા છે? જો ટોટલ આપણા વચ્ચે લગભગ 1,000 રૂપિયા, 1,000 શેર, 1,000 શેર્સની સંખ્યા આવી ગઈ, ગુણ્યા એક. હવે કેટલા બાકી છે? હે કેટલા બાકી છે? તો 20 રૂપિયા મંગાવવાના બાકી છે.
तो हवे टोटल केटला रुपया बाकी मंगाना? तो आपना टोटल बाकी हवे 20,000 रुपया। हाँ केटला छे? 2,00,000 रुपया आवे ने, एक जोई लो। 20,000 रुपया बाकी, केटला आवे? 20,000 रुपया। 20,000 रुपया टोटल आपना बाकी छे, बराबर मंगावाना। तो सौथी पहेला आपणे छे ने आनी आमदन करी दईए। बैंक खाते उधार, हुं आवे? बैंक खाते उधार ते, बराबर। आ शेर मंगावाना बाकी छे आपणे ते। प्रेफरेंस शेर मूड़ी खाते जमा, प्रेफरेंस शेर मूड़ी खाते जमा, केटला रुपया? 20,000 पैसा आवशे ने बाकी हप्तानी आमदन छे, बराबर। एकदम इजी छे। चलो हवे आपणे शुं करीए खबर? हवे आपणे भाग पाड़ीए। जो आ रीते हवे जोजा, पहेलो स्टेप तमारो थई गयो अहींया। हवे आ रीते आपणे भाग पाड़ीए। चलो હવે હવે પહેલા આપણે એ જોઈએ કે આપણી શરૂઆતની પ્રેફરન્સ શેર મૂડી કેટલી હતી। તો હવે આપણી પાસે જો પહેલે 80,000 હતા ને હવે આપણી પાસે 20,000 મંગાવ્યા, એટલે હવે ટોટલ આપણે શરૂઆતની શેર મૂડી કેટલી કહેવાય? 1,00,000 કહેવાય। તો પહેલા અહીંયા 1,00,000 લખવાના। જો આ સાઈડ આપણું શું છે ખબર? આ સાઈડ આપણું પ્રેફરન્સ શેર મૂડી છે અને આ સાઈડ આપણું શું છે? પ્રેફરન્સ શેર પ્રીમિયમ છે, પ્રીમિયમ, બરાબર। ચલો હવે આપણી પાસે 1,00,000 રૂપિયા છે। જો પહેલે 80,000 હતા ને એમાં પ્લસ આ 20,000 ઉમેર્યા, એટલે હવે શરૂઆતના કેટલા છે આપણા? 1,00,000। તો પહેલા અહીંયા હું 1,00,000 લખું છું। ચલો હવે આખરને આપણી પાસે કેટલા બચેલા હતા? 50,000। તો હવે આપણી પાસે કેટલા છે? 50,000 બચ્યા કે નહીં? હવે પ્રેફરન્સ મૂડી હવે ખાલી આપણી પાસે 50,000 જ છે, એમાં સમજવાનું। 1,00,000માંથી 50,000 માઇનસ કર્યા, 1,00,000 થયા, એટલે પહેલા 80,000 શરૂઆતના હતા, એમાં પ્લસ 20,000 બાકી હપ્તા મંગાવ્યા, એટલે ટોટલ 1,00,000 થયા। આખરના 50,000 હતા, તો આ 1,00,000માંથી 50,000, એટલે 50,000 હવે આપણી પાસે છે ને એમ। હવે તમને પ્રીમિયમ કેટલું આપવાનું છે જો, તો ફ્રેન્ડ્સ હવે તમને પ્રીમિયમ આપવાનું છે 10% આપવાનું છે, હવાલામાં કીધેલું છે। આ 50,000 ના 10% એ તમને પ્રીમિયમ આપવાનું છે, ખબર પડી? આ 50,000 ના 10% એ, તો ટોટલ હવે પ્રીમિયમ કેટલા આપવાનું છે? 5,000 આપવાનું છે, ખબર પડી ગઈ? હવે છે ને આ જે પ્રેફરન્સ મૂડી છે ને એની આપણે છે ને બે સાધનોમાંથી જોગવાઈ કરવાની હોય। શું કરવાનું? બે સાધનોમાંથી, એક નફામાંથી, એટલે કે વેચણી માત્ર નફો હોય ને એમાંથી, એટલે અનામતો હોય એ બધું હોય ને, સામાન્ય અનામત પહેલે આવે એ બધામાંથી, નફા નુકસાનમાંથી સામાન્ય, અને એક આવે કે નવા શેર બહાર પાડીને, હું આવે નવા ઇક્વિટી શેર બહાર પાડીને, એવું આવે, બરાબર। અને આને છે ને સૌથી પહેલે જામીનગીરી પ્રીમિયમ આવે, શું આવે? જામીનગીરી પ્રીમિયમ, એ નહીં હોય તો નફા નુકસાન ખાતો પછી આવે, એવી રીતે, ખબર પડી? આ બધા એની જોગવાઈ કરવાની હોય। તો જો એ લોકોએ એક ચોખ્ખું કીધેલું હોય કે આપણે શું કરવાનું છે, જો હવાલામાં આવી જાઓ, એ લોકોએ શું કીધેલું છે ચોથો પાંચમો હવાલામાં, કે ભાઈ તે માટે સામાન્ય અનામતમાંથી શું કરવાનું છે, અને જો તમને છે ને આ સામાન્ય માટે જોગવાઈ એમ તમારે કરવાનું, અને પછી જે હોય ને એવું આવે મૂડી પરત, આ ઉધાર થઈ જાય ને આમ થઈ જાય, જમા થઈ જાય, મૂડી પરત અનામત ખાતે થઈ જાય, એટલે આખું મૂડી પરતમાં ઊભું કરવાનું હોય। તો પહેલા આપણે એ ચેક કરવું પડે કે સામાન્ય અનામતમાં આપણી પાસે એટલું બેલેન્સ છે। તો જો હા શરૂઆતની બાકીમાં જાણ, તો હા 1,00,000 રૂપિયા આપણી પાસે છે સામાન્ય અનામતમાં, તો આપણે એમાંથી આરામથી 50,000 આપી શકીએ। જો હમણાં નહીં થતે તો આપણે નવા શેર બહાર પડતા, બરાબર। તો ટોટલ 50,000 આપણે આપ્યા એમ, ખબર પડી? આ રીતે હવે પ્રીમિયમની જોગવાઈ કરીએ, તો પ્રીમિયમ માટે શું આપણી પાસે જામીનગીરી પ્રીમિયમ આપેલું છે? તો ના ભાઈ, નથી આપેલું। શું નફા નુકસાન આપેલું? તો હા ભાઈ, નફા નુકસાન તો આપેલું જ આ રહ્યું। જો શરૂઆતનું કેટલું છે? 50,000 છે ને, તો આપણે એમાંથી આરામથી 5,000ની એન્ટ્રી કરી શકીએ, તો અહીંયા 5,000, અને અહીંયા શું થઈ જાય? ઉડા થાય, તો જમા શું થાય? આરપીએસ પરત પ્રીમિયમ, શું થાય? આરપીએસ પરત પ્રીમિયમ, કેટલું? 5,000, આનો સરવાળો છે એમ, અહીંયા કેવાનો સરવાળો હોય, બસ આ એની જોગવાઈ થઈ ગઈ, પતી ગયું। હવે ખાલી એની આમનોન લખવાની છે। ચલો હવે આપણે આમનોન લખીએ, પહેલી આમનોન શું આવશે? તો પહેલે આપણે જો બાકી હપ્તાની તો લખી દીધી ને પહેલી, હવે બીજી આમનોન આવે, અને જો અહીંયા આપણે ટોટલ કેટલા રૂપિયા પરત કરવાના, તો ટોટલ આપણી પ્રેફરન્સ મૂડી 50,000 હતી હમણાં અહીંયા, અને પ્રીમિયમ એની પર 5,000, બરાબર। તો ટોટલ 55,000 આપણે પરત કરવું, બરાબર। હવે આપણે આમનોન લખીએ, પછી એની એન્ટ્રી બધું મારવું। ચલો આપણે બીજી આમનોન લખીએ, સૌથી પહેલા આપણે નિર્ણય કરવાનો છે આપણી પાસે શું શું છે। તો પ્રેફરન્સ મૂડી ખાતે ઉધાર, પ્રેફરન્સ આરપીએસ મૂડી લખાય, શું લખાય? આરપીએસ મૂડી, આરપીએસ મૂડી ખાતે ઉધાર, આરપીએસ પ્રીમિયમ ખાતે ઉધાર, તે આરપીએસ હોલ્ડર ખાતે જમા, બરાબર। આરપીએસ મૂડી કેટલી છે આપણી પાસે? જા રહી 50,000, પ્રીમિયમ કેટલું છે? 5,000, તો ટોટલ કેટલા પરત કરવાના છે? 55,000 થઈ ગયું આ બીજી આમનોન। ચલો ત્રીજી આમનોન, હવે આપણે જે જોગવાઈ કરીએ ને એની, કઈ? આ સામાન્ય અનામતમાંથી, તો સામાન્ય અનામત ખાતે ઉધાર, સામાન્ય અનામત ખાતે ઉધાર કેટલા? 50,000, તે મૂડી પરત અનામત થયું છે, શું છે? મૂડી પરત અનામત,
આ મૂડીની જોગવાઈ કરીને એની આમદન છે 50,000. ચાલો ચોથી આમદન આ પ્રીમિયમ ને કેમાંથી પ્રીમિયમ નફા નુકસાનમાંથી આપ્યું ને એટલે નફા નુકસાન ખાતે ઉધાર તે આરપીએસ પરત પ્રીમિયમ ખાતે જમા કેટલું 5,000 થઈ ગયું બરાબર. ચાર આમદન આપણી પૂરી થઈ ગઈ. જો કેટલું ઈઝી હતું આ બરાબર, આટલું બધાને આવડતું નથી બોલ. અને પાંચમું આપણે એ લોકોને હવે આમદન એટલે હવે પૈસા આપી દેવાના બરાબર. તો હું આમદન થઈ જાય કોને મળી જાય? આરપીએસ હોલ્ડરને મળી જાય. આરપીએસ હોલ્ડર ખાતે ઉધાર કેટલા રૂપિયા આપણે જોગવાઈ કરેલી? 55,000. હવે પૈસા જશે આપણા તે બેંક ખાતે જમા 55,000 થઈ ગયું ફ્રેન્ડ. હવે કામ કરીએ, હવે છે ને આપણે બધાની ખટવણી આપણા ખાતામાં કરી લઈએ. ચલો પહેલેથી બેંક ખાતે ઉધાર છે, પ્રેફરન્સ છે મૂડી ખાતે. તો પ્રેફરન્સ છે મૂડીમાં સૌથી પહેલા આપણે શું કરીએ ખબર? બાકી લખીએ. જો પહેલા આપણે મૂડી પર અનામત કરેલું છે ને મૂડી પર, તો એક કામ કરીએ આપણે 6 ખાતામાં છે ને પહેલા બધી બાકી લખી દઈએ. તો મૂડી પર તમે આપણે દેવું કહેવાય એક જાતનું. તો અહીંયા લખા બાકી આગળ લાવીએ અને અહીંયા લખાય બાકી આગળ લઈ ગયા. ચલો મૂડી પર અનામતની બાકી કેટલી છે આપણે જોઈએ એકવાર. મૂડી પર અનામતની બાકી છે તમારી, મૂડી પર અનામત છે જ નહીં કે શું? મૂડી ભરાનો છે એટલે બાકી એની આપેલી જ નથી. કઈ વાંધો નહીં આપેલી હોય તો કઈ નહીં. આપણે શું છે મૂડી ભરાની બાકી નથી આવી, કઈ વાંધો નહીં. ચલો ઇક્વિટી શેર મૂડી તો બાકી આપેલી છે ને? તો હા ભાઈ આપેલી છે. તો એનું લખી દો અહીંયા બાકી આગળ લાવ્યા અને અહીંયા લખી દો બાકી આગળ લઈ ગયા. ચલો બાકી આગળ લઈ લાવ્યા કેટલા છે? પહેલા જો 2,00,000 છે. અહીંયા લખી દો 2,00,000. અહીંયા બાકી આગળ લઈ ગયા કેટલા છે? 5,00,000 થઈ ગયું. ચાલો હવે ઇક્વિટી શેર મૂડીનું કામ પતી ગયું આપણું, એનો બાકી લખાઈએ. હવે આરપીએસ મૂડી પ્રેફરન્સ શેર મૂડી આપણું આ રહ્યું. તો શરૂઆતની એની બાકી છે આપણી, બાકી આગળ લાવ્યા. અહીંયા લખાય બાકી આગળ દેવું છે ને એટલે આપણે બધી જમા બધું લખીએ છીએ શરૂઆતની બાકી. ચલો ફ્રેન્ડ્સ રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડીની આપણી બાકી લખવાની છે. તો જો શરૂઆતની બાકી આપણી અંદર જો પાકા સમયમાં જે હતી એ લખી દેવાની 80,000 અને અહીંયા લખી દેવાની 50,000. ચલો પ્રીમિયમ તો આપેલું નથી ને અંદર એટલે એમાં કઈ બાકી આગળ નહીં આવે. હોલ્ડર પણ નયા સામાન્ય નંબર આપેલું છે ને, તો હા તો અહીંયા લખી દઈએ બાકી આગળ લાવ્યા અને અહીંયા લખાય બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લાવ્યા શરૂઆતના કેટલા છે? 1,00,000. તો અહીંયા લખી દઉં 1,00,000. બાકી આગળ લાવ્યા લઈ ગયા 2,00,000 થઈ ગયું. હવે આપણે આ બધી છે ને ખટવણી કરી નાખીએ. ચાલો પહેલેથી બેંક ખાતે ઉધાર છે પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા 20,000. તો આઈલી પ્રેફરન્સ શેર મૂડી જમા બાજુ લખી દો બેંક ખાતે કેટલા લખવાના છે? 20,000 થઈ ગયું. ચલો આ આમદનની ખટવણી આપણે થઈ ગઈ, અહીંયા આપણે ખરું કરી દઈએ છે. ચલો હવે બીજી આમદન આરપીએસ મૂડી ખાતે ઉધાર. તો હા ભાઈ આરપીએસ મૂડી લખેલું છે ને, તો હા કેટલા ઉધાર કરવાના? 50,000. તો નામ કોણ લખાય? આરપીએસ હોલ્ડરનું લખાય. જો ખટવણી કરતા તમને આવડવી જોઈએ હે ભાઈ. હોલ્ડર કેટલો લખાય? 50,000. ચલો આપણે આરપીએસ પ્રીમિયમનું ખાતું બનાવે તો હા ભાઈ બનાવે, એમાં ઉધાર કેટલા છે? 5,000. પણ નામ કોનું લખાય? આરપીએસ હોલ્ડર. 5,000 રૂપિયા. ચલો હવે જમા ઉઠાય આરપીએસ હોલ્ડર ખાતે જમા 55,000. તો એનું ખાતું બનાવે તો હા, તો આરપીએસ હોલ્ડર ખાતે હું લખાય આરપીએસ મૂડી 50,000 અને આરપીએસ પ્રીમિયમ કેટલી? 5,000. બરાબર થઈ ગયું. આ આમદનની ખટવણી થઈ ગઈ. સામાન્ય અનામત ખાતે ઉધાર 50,000, તે મૂડી પરત અનામત ખાતે 50,000. ચલો સામાન્ય અનામત ની ઉધાર લખીએ મૂડી પરત અનામત 50,000 અને મૂડી પરત અનામત ને જમા જો લખી દઈએ સામાન્ય અનામત કેટલા? 50,000 થઈ ગયું. હવે મૂડી પરત અનામત 50,000 નું બેલેન્સ છે આપણી પાસે. આ આમદન આપણી થઈ ગઈ. નફા નુકસાન ખાતે ઉધાર છે આરપીએસ પરત પ્રીમિયમ ખાતે 5,000 એટલે આરપીએસ પરત પ્રીમિયમ છે ને જમા થાય છે નફા નુકસાન ખાતે કેટલું? 5,000 રૂપિયા. ચલો આમદન પતી ગઈ. આરપીએસ હોલ્ડર ખાતે ઉધાર છે બેંક ખાતે એટલે આરપીએસ હોલ્ડરની ઉધાર બાજુ બેંક કેટલા? 55,000 છે. જો થઈ ગઈ ને ફ્રેન્ડ્સ બધાનો. તો હવે એક કામ કરીએ આપણે ખાતું ક્લોઝ કરીએ, જોઈએ આપણું કયું કયું બંધ થાય છે. તો જો આપણું બંધ થઈ ગયું 55,000 છે આરપીએસ હોલ્ડરનું થઈ ગયું ને, આમાં કોઈ ડિફરન્સ નથી આવ્યો એટલે આની કોઈ એન્ટ્રી આપણી થવાની નથી. આરપીએસ હોલ્ડર ખાતું બંધ થઈ ગયું. ચલો એની પર રાઇટ કરી દઈએ. તો જો આરપીએસ પરત પ્રીમિયમનું ખાતું પણ ક્લોઝ, અહીંયા 5,000 ને અહીંયા 5,000. અને જો ફ્રેન્ડ્સ અહીંયા નફા નુકસાન ખાતું આવે હે, એટલે નફા નુકસાન એટલે યાદ રાખજો આ પ્લસ હોય ને માઇનસ હોય, આ કામગીરીમાં તમારું પ્લસ થઈ જશે. શું થઈ જશે? પ્લસ. બરાબર નફા નુકસાન પ્રીમિયમ આવ્યું ને પ્રીમિયમ,
आरपीएस नो प्रीमियम लखी दिए आपणे आरपीएस प्रीमियम प्लस थाय 5000 रुपया थई गयो। चलो एटले आनो पण आपणो काम पती गयो, आनो पण पती गयो। सामान्य ने मतमां हुं कहीश जोईए आपणे एक काम करे, सामान्य ने आपणे रवा दीजिए। चलो आ बंने नो पती गयो ने आरपीएस मूडी नो क्लोज करीए। जो अहींया 80 ने 20 केटला थाय 1 लाख रुपया, અને અહીંયા 50 ને 50 1 લાખ રૂપિયા થઈ ગયું ને આપણ। અને જો અહીંયા બેંક આવેલું છે, બેંક આરપીએસ મૂડી છે ને, અહીંયા બેંક આવ્યું, આપણે પેલા બાકી હપ્તાની એન્ટ્રી છે, તો આ બાકી હપ્તા પેલા મંગાયેલા નહીં હતા 20000, તો પૈસા આવશે ને, નાણાકીયમાં હું આવશે પ્લસ આવશે। તો અહીંયા લખી દઈએ, અહીંયા લખી દઈએ બાકી હપ્તા મંગાવ્યા, બાકી હપ્તા અને બેંક ખાતા આપણે મળ્યા ને, એટલે અહીંયા પ્લસ 20000 આવશે। થઈ ગયું 20000 બરાબર, બાકી હપ્તા મંગાવ્યો એના 20000। चलो એટલે आरपीएस मूड़ी ना खातों आप पता ही, हमें इक्विटी शेयर मूड़ी ना खातों अपने जुए ये अपने पीछे क्लॉज करें, कारण पे एक बोनस वालों पॉइंट बाकी है। एट्ल आप क्या क्या खाता पती गया, जो आ पती गयू, आ पती गयू, तौर खाता पती गया आरपीएस ना। हम सामान्य नमत बाकी, इक्विटी शेयर मूड़ी बाकी, मूड़ी पड़े तो नमत बाकी। चलो हम ये आप क्लॉज करवा पड़ सना, हवालो आप वाची करिए। चलो क्या हवालो आयो, हमें हमें पती जाओ, हमें छठो पॉइंट जो 1/4/18 रोज एट शुरुआत बाकी कही है। कंपनी बे इक्विटी शेयर दीठ एक बोनस आपवानो छे, जे अंगे मूड़ी परत अनामत अने बाकी नी रकम सामान्य अनामतमांथी उपयोग करवानो छे। एम के आपणे छे ने बोनस आपवानो छे, जो पहले बोनस जो तमारी पासे होय तो मूड़ी परत अनामत छे, जेम के छे, अने पछी जो एमांथी जरूर पड़े तो सामान्य अनामतमां जाओ, एवुं तमने कहे छे, खबर पड़ी। चलो तो आपणे शुं करीए, हवे आमनोनुं नथी काम, हवे आपणे आमनोन भूसी करीए, आमनोन हवे नथी काम आपणे, हवे बधुं पती गयुं, हवे समजी लो ने एंड आवी गयो। हवे જો મેં તો તમને છે ને આવા બધા દાખલા પણ કરાવું છું અઘરા અઘરા। પરીક્ષામાં પૂછાય એવા જ દાખલા કરાવવાના, ઓનલાઈન ભણવાનું તો વ્યવસ્થિત જ ભણવાનું બરાબર આપણે। ચલો સૌથી પહેલા આપણે છે ને શું કરીએ ખબર, ઇક્વિટી શેરની સંખ્યા તો વધવી પડે ને જેટલા પર બોનસ આપવાનું હોય એટલે। તો જો શરૂઆતની શેર મૂડી આપણી પાસે કેટલી છે, શેર મૂડી, શેર મૂડી તમારી પાસે 2 લાખ છે ને, તો 2 લાખ ઇક્વિટી શેર મૂડી છે એના ભાગ્યા કેટલા ભરપાઈ છે 100, તો ટોટલ આપણા શેર કેટલા આવ્યા પહેલા, જો શેર કટ થઈ જાય એટલે 200 શેર આવ્યા બરાબર। આ 200 શેર આવ્યા, 200 શેર, આ શેરની સંખ્યા, હવે બોનસ કેટલા પર આપવાનો છે જોઈએ આપણે। બોનસ તમારે આપવાનું છે 2 શેર દીઠ 1 બોનસ, તો એમ કહે છે કે 2 શેર દીઠ તમે 1 બોનસ આપજો, તો આપણી પાસે ટોટલ શેર કેટલા છે, આ 200, તો આ 200 શેરે કેટલા, તો 200 × 1/2 કરો એટલે કેટલા આવે, 100 આવે, આ 100 તમારા શું આવ્યા, બોનસ શેર આવ્યા। અને 1 શેરની કિંમત તમારી કેટલી છે, જો અંદર આપેલી છે 100 રૂપિયા છે, એટલે 100 × 100 કરી દઉં જમ, તો ટોટલ તમારી રકમ કેટલી આવી જશે બોલો, ટોટલ તમારી રકમ આવશે ફ્રેન્ડ્સ 1 લાખ રૂપિયા, કેટલી આવશે ચેક કરી લઈએ એકવાર, જો 100 × 100 10000 આવે છે, કેટલી આવે 10000, એક ચેક કરી લે કઈ ભૂલ હોય તો, જો 2 લાખ હતા આપણા શરૂઆતના શેર 2 લાખ। હા જો ફ્રેન્ડ્સ આપણે છે ને શું કરેલું છે ખબર, 2 લાખ / 100 એટલે 2000 આવે, કેટલા આવે 2000, 2 લાખ / 1 મિનિટ નું ઓછું થઈ ગયું, 2 લાખ / 100 એટલે 2000 આવે, તો અહીંયા 2000 આવે, તો અહીંયા 2000 × 1/2 1000 અહીંયા આવે, 1000 બોનસ શેર ગુણ્યા 100 1 લાખ આવે, કેટલા આવે ટોટલ બોનસની રકમ કેટલી આવે, કંઈ નહીં અહીંયા ખાલી મારી ભૂલથી 20000 લખાઈ ગયેલો, બસ એટલું 2 લાખ અહીંયા આવે, 2 લાખ / 100 એટલે 2000 આવ્યા, 2 શેરે 1 બોનસ, તો 2000 કેટલા, તો 1000 બોનસ શેર આવ્યા ગુણ્યા 1 શેર 100 રૂપિયાનો છે ને, તો ટોટલ કેટલા આવ્યા 1 લાખ રૂપિયા આવ્યા ને, આ બોનસ શેરની રકમ મળી ગઈ। હવે આ બોનસ શેર છે ને એમ કહે છે કે પહેલાં તમે મૂડી પર તનાવટમાંથી આપતો, એમ કે જો મૂડી પર તનાવટમાં જો પૈસા ઘટે તો જ સામાન્ય નવટમાં જજો એમ, તો આપણે પહેલાં ચેક કરીએ કે મૂડી પર તનાવટમાં આપણું કેટલું બેલેન્સ છે, તો જો આ મૂડી પર તનાવટમાં ખાલી આપણું 50000 જ બેલેન્સ છે, તો એમાંથી આપણે ખાલી 50000 જ આપી શકીએ, તો બાકીને આપણે કેમાંથી આપવા પડે, સામાન્ય અનામતમાંથી 50000 આપી દેવા પડે, બસ થઈ ગયું, આટલું જ કરવાનું હતું ખાલી બરાબર। ચલો તો હવે આપણે શું કરીએ ખબર, આ મૂડી પર અનામતને સામાન્ય અનામત જે લખેલું છે ને, હવે આપણે પહેલાં એની આપણે એ ખટવણી કરવી પડે, આની જેમાંથી બોનસ આપે ને એ ઉધાર થઈ જાય, ખબર મેં તમને કીધેલું હતું બોનસની આમદન પણ લખાયેલી હતી, યાદ કરો, એટલે એ બધું જોવાનું બોનસનું। ચલો એક કામ કરીએ, આપણે એની આમદન પણ લખી દઈએ સાથે સાથે, મૂડી પરત અનામત ખાતે ઉધાર 50000, બોનસની આમદન લખાઈ દઉં છું યાદ રાખજો, સામાન્ય અનામત ખાતે ઉધાર 50000, તે
इक्विटी शेर मूड़ी खाते जमा के 1 लाख अथवा इक्विटी शेर होल्डर बोनस खाता में इक्विटी शेर होल्डर बोनस खाता लखाए हूँ लखाई इक्विटी शेर होल्डर बोनस खाता बोनस ने आमनो लखी तो पे बराबर अने बीजी आमनो आ पहली आमनो नहीं बीजी आमनो इक्विटी शेर होल्डर बोनस खाते उधार के 1 लाख रुपया ते आ बोनस ने आमदन जो मैं पहले पण लखाले छे ते इक्विटी शेर मूड़ी खाते जमा 1 लाख बराबर चलो आनी खटावणी करिए पहले खटावणी करी नाखिए मूड़ी बचत खातो आपणे बनावेल तो हाँ भाई तो एनी उधार केटला थाय 50,000 थाय छे जो आ रिया तो अहींया लखी दी आपणे 50,000 पण नाम कोनो लखाय छे इक्विटी शेर होल्डर ना बोनस खाते बोनस चलो पछी हूँ कहीं जा सामान्य नोट उधार 50,000 सामान्य नोट बनाल तो हाँ एनी उधार बाजू लखी दी 50,000 बराबर शू है 50,000 से नाम था इक्विटी शेर होल्डर खाता बराबर चलो इक्विटी शेर होल्डर ने बोनस खाते होता है इक्विटी शेर मूड़ी खातों से तो हाँ भाई एनी जमा थाय जमा बाजू लख पर नाम लख इक्विटी शेर होल्डर के 1 लाख रुपया थी गय चलो हम बोनस काम पर गए हमें आप काम करिए बढ़ा खाता हमें क्लोज करिए सौथी पहले अपने ऊपर से चालू करिए तो जो आ तो आप बंद थी गये 50,000 से खबर जो आ तो 50,000 थी बंद आनु कोई डिफरन्स आता नहीं एटले मूड़ी परत ने अहीं कोई हवे पैसा छे नहीं अपनी पास मूड़ी परत ने अहीं कोई एंट्री थवानी नहीं कारण के खातुं क्लोज थई गयुं इक्विटी शेर मूड़ी में उधार बाजू केटला छे 5 लाख छे तो 5 लाख थी पहले खातुं बंद करी दो चालो अने अहीं लखी दो 5 लाख आ 5 लाख मांथी माइनस करो 2 लाख माइनस 1 लाख तो 2 लाख रुपया डिफरन्स आव्यो ए 2 लाख रुपया डिफरन्स आव्यो ने एने कहेवाय तमारो बैंक खाते शुं कहेवाय અહીંયા લખી દો બેંક ખાતે નવા શેર બહાર પાડ્યા તો આ છે ને નાણાકીયમાં શું આવે પ્લસ આવે નવા શેર બહાર પાડે ને તો અહીંયા લખી દો ઇક્વિટી શેર બહાર કાઉન્ટમાં બેંક પ્લસ રકમ આવે કેટલા આવ્યા 2 લાખ રૂપિયા થઈ ગયું ચાલો એટલે આ ખાતું આપણું પતી ગયું આ ખાતું પતી ગયું આપણને પતી ગયું ચાલો હવે સામાન્ય નંબર ક્લોઝ કરીએ उधार बाजू टोटल करिए 50,000 प्लस 50,000 प्लस 2 लाख तो टोटल 3 लाख आया 3 लाख एमा माइनस अपने करिए 1 लाख तो हम अपनी पास सामान्य नोट में कितना बेलेंस है 2 लाख अने जाए नफा नुकसान खाते बराबर जो अनामत आए एटले कामगिरी में हूँ आए प्लस तो अहीं लखी दो 2 लाख रुपया सामान्य अनामत में आ वधारो कहेवाय नफा नुकसान नो बराबर सामान्य में वधारो 2 लाख रुपया अहीं लखी दो थी गयो फ्रेंड्स तो जो अपना बधा ज खाता क्लोज थी गया जो केटलो सरस रीते मैं तमने समझावी लीधो छे बराबर हवे आपणे खाता बधा क्लोज थी गया हवे बधुं पतावी दईए चलो जो आपणे जोई लईए एक वार 50,000 बधुं बराबर ज छे के खोटुं होय तो आपणे जोई लईए एक वार चलो बधुं परफेक्ट छे रेडी छे ओके हवे छे ने आपणे शुं करीए खबर जे बाकी छे ने हवे एनी एंट्री आपणे चालू करी दईए आ दाखलो छे ने तमने खबर छे मने बहु रिस्की करावो पड़े छे तमे एम विचारता होय के सन ने आटलुं जोवुं पड़े छे पण तमे विचार करो के आ दाखलो छे ने मैं करावुं छुं ने ए बहु मोटी वात छे जे स्टूडेंट छे ने दाखलो जोता होय ने ए दाखलो छे ने बैठामां मार्क आवे एवो छे खबर पड़े तमने बधी एंट्री छे ने आखुं रोकड़पत्र तमारे कोईने कहेवानुं ने आखुं रोकड़पत्र छे ने आ एक ज दाखलामां छे कोई ने एम बहु खबर नहीं पड़ती कोई चौपी लेने बेहद नहीं एटलू पर मैं ऑब्जर्व करेलो है कि आ एक दाखलो आए थे अंदर बदाज कॉन्सेप्ट क्लियर थी जाए ते कोईपण पेपर लो तो आम तमने जो आज दाखलो कर जाए बैठा मार्क तो आ जाए खबर पड़े आ दाखलो खाली एक कर जो बदा ने कहवा नहीं तो अंदर नहीं खाली कह भाई एक दाखलो कर जजा बैठा मार्क आओ है कारण के आ दाखलो एटलो मोटो है ने कोई करे पर नहीं पाछो आ दाखलो आटो आप क्यों कि सारू थे एट आप कराई दिए चल भाई कर लीए एम હવે આપણે જે બાકી છે ને એ બધું આપણે અહીંયા પટાવી દઈએ ચાલો હવે હું બાકી હવાલા તો આપણે બધા પતી ગયા છે હવે પહેલેથી ચાલુ કરીએ ચાલો ઇક્વિટી શેર મૂડીની એન્ટ્રી થઈ ગઈ જો આપણે તો ઇક્વિટી શેરનું ખાતું પહેલાં બનાવી દીધેલું હતું ને એટલે પતી ગયું પ્રેફરન્સ શેરનું ખાતું પણ બનાવી દીધું પતી ગયું સામાન્ય નોટનું ખાતું બનાવેલું પતી ગયું નફા નુકસાન લખી દીધું ડિબેન્ચર આપણે ડિબેન્ચરનું પણ ખાતું બનાવી દીધેલું હતું ને પતી ગયું બરાબર સ્થિર મિલકતના ઘસારાનું ખાતું બનાવી દીધું જો કામદાર નફાભાગ ભંડોળ એ મારે શીખવાડવાનું હતું એક ઉપર નોન લખી દો તમારા હાસ્યમાં કે જ્યારે દાખલામાં કામદાર નફાક ભંડોળ અથવા પ્રોવિડન્ટ ફંડમાં ઘટાડો થાય ને જો બે જ વસ્તુ યાદ રાખી તો કામદાર નફાક ભંડોળ એમાં ઘટાડો થયો અથવા પ્રોવિડન્ટ ફંડમાં ઘટાડો થયો
બરાબર તો તમને કામગીરીમાં માઇનસ જ કરવાનું છે ખાલી આ બે વસ્તુ બરાબર કામગીરીમાં માઇનસ તો જો આમાં 50,000 હતા ને કેટલા થઈ ગયા 25,000 તો અહીંયા લખી દો પહેલા કામદાર નફા ભાગ ભંડોળ તો માઇનસ 25,000 લખી દો ઘટાડો થાય તો 25,000 બરાબર ચલો હવે લેન્ડર છે ને નહીં ચૂકવેલ ડિવિડન્ડ સૂચિત ડિવિડન્ડ એ બધું પછી જોશું આપણે જો સૂચિત ડિવિડન્ડ નો પોઈન્ટ આપણે પતાવી દઈએ સૂચિત ડિવિડન્ડ હોય ને સૂચિત ડિવિડન્ડ તો ચાલુ વર્ષનું અહીંયા લખાય સૂચિત ડિવિડન્ડ ચાલુ વર્ષનું કેટલું આપેલું છે સૂચિત ડિવિડન્ડ 50,000 તો અહીંયા લખી દો 50,000 અને ગયા વર્ષનું અહીંયા આવે ને સૂચિત ડિવિડન્ડ ગયા વર્ષનું પણ ખબર પેલું અમારી માઇનસ કરવાનું શીખવાડેલું હતું ને ગયા વર્ષનું એટલે 50,000 અહીંયા પહેલા આવે 50,000 ગયા વર્ષનું એમાંથી માઇનસ નહીં ચૂકવેલ ડિવિડન્ડ જો ચાલુ વર્ષનું લેવાનું કેટલું 5,000 એટલે 12 કેટલું આવે 45,000 માઇનસમાં થઈ ગયું જો આ 5,000 પહેલા નહીં ચૂકવેલા ડિવિડન્ડ ના લીધેલા મેં પહેલા શીખવાડેલો જ પોઈન્ટ બરાબર ચલો સૂચિત ડિવિડન્ડ પતી ગયું કરવેરાની જોગવાઈનું ખાતું જ બનાવી દીધેલું પતી ગયું ચલો જમીન મકાન પતી ગયું યંત્ર પાઘડી બાકી ને તો અહીંયા પહેલા લખી દઈએ પાઘડી અદ્રશ્ય મિલકત કહેવાય ને પાઘડી પહેલા 50,000 થઈ ગયેલો ખાલી 10,000 લખી દેવાના આમાં એવું કઈ નહીં આવે બરાબર ચલો રોકાણવાનું ખાતું જ બનાવી દીધેલું પહેલા એટલે રોકાણવાનું ખાતું બનાવી દેવા પતી ગયું ડિવેન્ચર બતાવવાનું ખાતું બનાવી દીધેલું સ્ટોકનું સ્ટોકનો પોઈન્ટ પણ આપણો પતી જ ગયો છે ને કે બાકી છે સ્ટોક વિશે હા સ્ટોકનો પોઈન્ટ તો આપણે ખબર પેલો સુધારેલો હતો 90,000 ઉપર 1,00,000 લખાય તો પેલો કાર્યશીલ મૂડીનો પોઈન્ટ છે એનો વધારો તો આપણે અહીંયા લખી દીધેલો છે માઇનસમાં આ રહ્યો 10,000 આવેલો છે ચલો દેવાદાર લેણી હુંડી બધા પતી ગયો બસ હવે પહેલા આટલાનો સરવાળો આપણે શાંતિથી કરી દઈએ ચલો 50,000 પ્લસ 10,000 પ્લસ 60,000 પ્લસ 5,000 માઇનસ 10,000 પ્લસ 20,000 માઇનસ 10,000 પ્લસ 5,000 પ્લસ 2,00,000 માઇનસ 25,000 પ્લસ 50,000 પ્લસ 10,000 3,65,000 આવેલા છે આપણા 3,65,000 જોઈ લઈએ આપણે જરાક નોટમાં ₹3,65,000 ઓકે ચલો કઈ નહીં આપણે હમણાં લખી દઈએ એમ તો બરાબર જ છે કઈ ભૂલ નથી અહીંયા લખી દઉં કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો ચલો એકવાર પાછા કરી લઈએ આપણે 50,000 જો તમે એકવાર ચેક કરી દો 50,000 આવી ગયા બરાબર ચલો 50,000 આવી ગયા પ્લસ 5,000 આવી ગયા જે એક આપણે ચેક કરી લઈએ 50,000 હા ભાઈ આવી ગયા 50,000 ચલો પછી 50,000 પછી 5,000 પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમના આવી ગયા તો પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમના હોય 5,000 કા છે જો આવી ગયા 5,000 ચલો તો 5,000 એડ કરતા જાઓ ચલો પછી સામાન્ય નમત 2,00,000 આવી ગયા 2,00,000ના સામાન્ય નમત હા આવી ગયા છે ચલો તો 2,00,000 પ્લસ કરતા જાઓ ભાઈ ચલો પછી નફા નુકસાન ખાતે ઘસરાની જોગવાઈના 60,000 આવી ગયા છે તો 60,000 આવી ગયા ઘસારાના તો પ્લસ 60,000 કરતા જાઓ બરાબર ચલો જો આપણે 4 એન્ટ્રી કરી એક 50,000 ની કરી જોઈ લો બરાબર પ્લસ પેલી 5,000 ની કરી પ્લસ 2,00,000 ની કરી અને પ્લસ પેલી એમના 60,000 ની કરી 3,15,000 કેલ્સી પર જો પાછી પર રહ્યો પહેલે 50,000 ની કરી 5,000 ની કરી 2,00,000 ની કરી અને 60,000 ની કરી 3,15,000 અમને કેલ્સી પર રહ્યો બરાબર તમારા ચલો હવે 60,000 પછી પેલું યંત્ર વેચાણનું નુકસાન 10,000 પ્લસ કરેલા છે આપણે જોઈએ 10,000 હા રહ્યા 10,000 છે બરાબર તો પ્લસ 10,000 કરી દો ચલો હવે એના પછી રોકાણ વેચાણનો નફો માઇનસ 10,000 કરેલા છે રોકાણ વેચાણનો નફો જો આ રહ્યા કરેલા છે તો માઇનસ 10,000 ચલો હવે નવા નુકસાન ખાતે આવકવેરો 90,000 કરેલા છે 90,000 તો આપણા 90,000 કા છે જો 90,000 નથી ને આપણા જો ફ્રેન્ડ્સ આપણે એક વિગત બાકી રહી ગઈ કે શું કરવેરાના જોગવાઈની ખાતાની 90,000 આપણા નથી આવ્યા જો કરવેરાની જોગવાઈનું ખાતું આપણે ખોલી કાઢીએ એક મિનિટ કરવેરાની જોગવાઈનું ખબર આપણે ખાતું એમાં જો અહીંયા 80,000 લખેલા પછી અહીંયા 90,000 લખવાના તો આપણે બાકી રહી ગયેલા ને ખબર આપણે જો અહીંયા બતાવી દઉં તમને કરવેરાની જોગવાઈનું ખાતું ખોલીને એ આપણે અહીંયા લખ્યા જ નથી એટલે જો કરવેરાની જોગવાઈનું ખાતું નહીં ખોલેલું આપણે એમાં અહીંયા લખેલું અહીંયા આ જમા આ ઉધાર બરાબર આ રૂપિયા આ રૂપિયા આ વિગત વિગત
आ रुपया अहीं पर बाकी आगे लाया लखेलू बराबर अहीं बाकी आगे लई गया लखेलू अहीं करवेरो चुकव्यो तमने 80,000 नहीं आपला तो ये लखेलो तो बराबर अहीं बाकी आगे लाया केटला हता ए आपणे जोई लीए जरा पेज में जो बाकी आगे लाया तमारा केटला छे खबर करवेरो चुकवाने 90,000 हता अहीं केटला हता 90,000 बराबर अहीं 1,00,000 हता तो अहीं 1,80,000 અહીંયા 1,80,000 પછી અહીંયાનો ડિફરન્સ છે 90,000 આવે એટલે આપણે રહી ગયેલા ને બેંક નફા નુકસાનની જોગવાઈ નફા નુકસાન ખાતે કરવેરાની જોગવાઈ બરાબર તો આપણે કામગીરીમાં શું કરવાના હતા પ્લસ ને આ કામગીરીમાં સૌથી છેલ્લે માઇનસ તો જો આ 90,000 અહીંયા આપણે 80,000 માઇનસ કરી નાખ્યા પણ અહીંયા 90,000 પ્લસ કરવાનું રહી ગયા ને જોયું તો આ રીતે આપણે ખબર પડે તો ચાલો અહીંયા આપણે છે ને 90,000 પ્લસ કરી દઈએ કઈ નહીં એમાં થયું ભૂલ પડી તા તો 90,000 આપણે અહીંયા લખી દીધા કરવેરાની જોગવાઈ નફા નુકસાન ખાતે થઈ ગયું ચાલો 90,000 પણ આપણા આવી ગયા હવે તમારા કેલ્સી પર 4,05,000 રહે ચાલો હવે 90,000 પછી ડિબેન્ચર વટાવ 5,000 આવી ગયો તો ભાઈ ડિબેન્ચર વટાવ તમારો આવી ગયો હા આ રહ્યો 5,000 તો પ્લસ 5,000 કરી દઈએ તો હમણાં 4,10,000 કેલ્સી પર રહે હા ચાલો હવે 5,000 પતી ગયા હવે તમારા પર 60,000 સૂચિત ડિવિડન્ડ 60,000 સૂચિત ડિવિડન્ડ તો 60,000 સૂચિત ડિવિડન્ડ આપણું પાસે જો સૂચિત ડિવિડન્ડમાં આપણે શું કરેલું છે ચાલુ વર્ષનું 50,000 જ લખેલું છે આપણે જો અહીંયા અને વચગાળો ડિવિડન્ડ આપણે અહીંયા લખેલું છે વચગાળો ડિવિડન્ડ એ તો આપણે અહીંયા લખેલું જ છે સૂચિત ડિવિડન્ડ 50,000 કેમ લખેલું છે આપણે જોઈ લઈએ એકવાર ચેક કરવા સૂચિત ડિવિડન્ડ ચાલુ વર્ષનું કેટલું છે અને ગયા વર્ષનું કેટલું છે જો ફ્રેન્ડ્સ હા સૂચિત ડિવિડન્ડ ચાલુ વર્ષનું 60,000 છે પણ આપણે અહીંયા કેટલા લખી કાઢેલા છે મૂળથી 50,000 લખેલા છે તો અહીંયા આપણે સુધારીને 60,000 કરી નાખીએ અને અહીંયા કેટલા છે ગયા વર્ષના સૂચિત ડિવિડન્ડના જો અહીંયા 50,000 માઇનસ 5,045 અહીંયા તો બરાબર જ છે એટલે અહીંયા આપણે જરાક ભૂલ હતી જોયું જો તમને જો મારી ભૂલ પડે તો પણ મેં જરા પણ મારો એક પાર્ટ કટ નથી કર્યો ઓલરેડી મેં તમને બતાવ્યું કે જો મારી પણ ભૂલ પડે તો તમે પણ સુધારજો અહીંયા ચાલુ વર્ષના 60,000 આવી ગયા આપણા બરાબર આપણે ભૂલથી 50,000 લખી ગયા ચાલો એ થઈ ગયું 4,70,000 આવી ગયા ચાલો હવે સૂચિત ડિવિડન્ડનો પોઈન્ટ આપણો પતી ગયો હવે સ્ટોકનો વધારો પેલો માઇનસ 10,000 છે તો હા ભાઈ આવી ગયો છે માઇનસ 10,000 તો માઇનસ 10,000 કરી દો હમણાં 4,60,000 તમારા છે અને પાઘડી માંડીવાળી એના છે પાઘડી માંડીવાળી એના હા પ્લસ 10,000 તો હમણાં 4,70,000 આવી ગયા ચલો અહીંયા સુધી એકદમ પરફેક્ટ હવે આપણે બરાબર છે હવે એ સિવાય આપણે પેલું શું બાકી છે હવે જોઈ લઈએ વચગાળાનું ડિવિડન્ડ પ્લસ 20,000 તો એ આપણે પ્લસ કરીએ એટલે આપણે આપણું 4,90,000નું કામ પતી ગયું હવે હું બાકી કામદાર નફા ભંડોળ માઇનસ 25,000 આપણે કરેલા છે એટલે હવે 4,65,000 આવ્યું એટલે હવે આ પણ પતી ગયું તો હવે આપણું બરાબર આવ્યું ફ્રેન્ડ્સ 4,65,000 ખબર પડી આને કહેવાય કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો રોકડ પ્રવાહ ચલો 4,65,000 આવી ગયું હવે આપણું આ બરાબર છે ચલો હવે આપણે જે બાકી છે ને હવે એ આપણે પતાવતા જઈએ પેલું ચાલુ દેવા ને ચાલુ મિલકતનો જોઈ લઈએ ચલો ચાલુ દેવામાં શું છે લેણદાર છે તો અહીંયા લખો લેણદાર બોલો લેણદારમાં શું થાય છે પહેલે 2,00,000 હતું ને હવે કેટલું થઈ ગયું 3,00,000 તો લેણદારમાં વધારો થયો દેવામાં વધારો હોય તો પ્લસ જ આવે ને 1,00,000 અહીંયા પ્લસ 1,00,000 ચલો હવે મિલકતમાં આવી જાઉં ચાલુ મિલકતમાં હું છે સ્ટોક છે પહેલા તો હવે તમારે સ્ટોકને 90,000 નહીં જોતા હે 1,00,000 જોડે મેં સુધારેલું હતું ખબર મેં પેલું પેલું ઘટાડો હતો આપણે પછી પેલું કરેલું હતું સ્ટેપ મેં તમને કહ્યું કે 90,000 જગ્યાએ હવે 1,00,000 થઈ જાય ચલો તો હવે સ્ટોક પહેલે 1,00,000 ને હવે 4,00,000 થઈ ગયું તો સ્ટોકમાં વધારો થયો કેટલાનો વધારો 3,00,000 નથી ને માઇનસ 3,00,000 આવે હવે કારણ કે મિલકત વધે તો આપણી પૈસા જાય એટલે માઇનસ આવે ચલો દેવાદાર દેવાદાર પહેલે કેટલા હતા દેવાદાર પહેલે 1,10,000 હતા અને હવે 1,00,000 થઈ ગયા એટલે ઘટી ગયા એટલે પ્લસ 10,000 આવશે થઈ ગયો ચલો લેણી હુંડી પહેલે 30,000 હતી અને હવે 40,000 થઈ ગયું વધી ગઈ એટલે માઇનસ 10,000 આવશે માઇનસ 10,000 આ તો પેલો ઇક્વલ જ હતો તો પહેલે ચલો હવે આપણે આ પણ લઈ લેવાનું હવે બધું હવે ડાયરેક્ટ છેલ્લે જોઈ લઈએ કેટલો જવાબ આવે હવે ચલો 4,65,000 પ્લસ 1,00,000 માઇનસ 3,00,000 પ્લસ 10,000 કેટલા છે 10,000 જ છે ને જોઈ લે દેવાદાર નો જરા હા દેવાદાર 10,000 જ છે બરાબર પ્લસ 10,000
અને માઇનસ 10,000 2,65,000 આવે છે અહીંયા આપણો 1,85,000 જવાબ આવવો જોઈએ ફ્રેન્ડ્સ આપણો 1,85,000 જોઈ લઈએ પાછું આપણે 4,65,000 પ્લસ 1,00,000 માઇનસ 3,00,000 પ્લસ 10,000 માઇનસ 10,000 ના માઇનસ 80,000 રહી ગયા માઇનસ 80,000 આવી ગયું 1,85,000 બરાબર છે તો અહીંયા આપણે લખી દઈએ 1,85,000 આપણ માઇનસ કર્યો છે 80,000 તો આ તમારો આવ્યો કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ ચોખ્ખો રોકડ પ્રવાહ લખજો ઉદ્ભવતો 1,85,000 ખબર પડી છે ને જો આ દાખલો મને કરાવવામાં કેટલો અઘરો પડે તમે ખાલી એ જુઓ તમને એવું લાગે કે સર ખાલી એમ કરાવે છે પણ આ મને પોતાને અઘરો પડે છે કરાવવાનો બરાબર તો પણ હું તમને કરાવું છું ને એ વિચાર કરજો એ પરથી ચાલો માઇનસ હવે આનો ટોટલ કરીએ માઇનસ 1,00,000 પ્લસ 50,000 માઇનસ 3,00,000 પ્લસ જો પાછું કરીએ 1,00,000 હતા માઇનસ હતા બરાબર પહેલે પ્લસ 50,000 હવે કેટલા છે માઇનસ 3,00,000 છે બરાબર હવે 90,000 પણ કેવા છે માઇનસ છે ધ્યાન રાખજો અને પ્લસ 60,000 જો એકવાર હું તમને પાછું બતાવી દઉં છું 1,00,000 માઇનસ પ્લસ 50,000 પ્લસ 3,00,000 પણ કેવા છે માઇનસમાં છે બરાબર પ્લસ 90,000 પણ કેવા માઇનસમાં પ્લસ 60,000 તો તમારો જવાબ આવશે ફ્રેન્ડ્સ માઇનસ 3,80,000 કેટલા આવી ગયો માઇનસ 3,80,000 બરાબર આ તમારો કહેવાય રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ ચોખ્ખો શબ્દ ખાસ લખજો રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ બરાબર ચોખ્ખો રોકડ પ્રવાહ લખી કાઢજો હવે આનો સરવાળો કરીએ નાણાકીયનો તો 90,000 માઇનસ 20,000 પ્લસ 20,000 પ્લસ 2,00,000 એક મિનિટ 90,000 માઇનસ 20,000 પ્લસ 20,000 પ્લસ 2,00,000 અને માઇનસ 45,000 2,45,000 આવે છે એક વાર આપણે પાછું ચેક કરી લઈએ જો આપણા ડિબેન્ચર બહાર પડેલા કેટલા છે ફ્રેન્ડ્સ 90,000 છે તો હા ભાઈ 90,000 આપણા આવી ગયા ચલો પછી માઇનસ 45,000 આવી ગયા સૂચિત ડિડન્ડ હા ભાઈ એ આવી ગયા ચલો હવે બાકી હપ્તા આવી ગયા છે એટલે 2,90,000 આવી ગયા ઇક્વિટી શેરના હા ભાઈ આવી ગયા ચલો 2,00,000 પાછી 20,000 આવી ગયા ઇક્વિટી શેરનો હપ્તા તો 20,000 આપણા આવી ગયા છે ચલો 20,000 પછી જો 20,000 પછી છે ને આપણે એક વસ્તુ તો રહી જ ગયું જો વધ ગયો ડિવિડન્ડ આવી પણ એક વસ્તુ તો રહી જ ગયું શું ખબર આપણે જે આ હવાલો જેના માટે કરીએ છીએ એ તો રહી જ ગયું શું પ્રેફરન્સ શેર પરત કર્યા જો 55,000 આ રહ્યું આ જો આ બેંક ખાતા રહી ગયું ને આ જો અહીંયા બેંક ખાતા 55,000 છે અહીંયા જો છે ને અહીંયા કેવા બેંક ખાતા છે તો આપણે જોયું જ નહીં જો આ બધું નફા નુકસાન ને આ બધું કેવું કહે પણ અહીંયા બેંક આવી તો આપણે જોયું જ નહીં તો આવું થઈ જશે નાણાકીયમાં માઇનસ જો એ માઇનસ છે ને આ બેંક તો આપણે જોયું જ નહીં ને એમ તો અહીંયા આપણે પહેલા લખી દઈએ 55,000 કયા માઇનસ જેના માટે આપણે હવાલો કરીએ છીએ એ જ લખવાનું ભૂલી ગયા બોલો આપણે તો અહીંયા લખી દઈએ આરપીએસ પરત પ્રીમિયમ પ્રીમિયમ સાથે આપણે પરત કર્યું છે હવે આપણો જવાબ આવી જશે 90,000 માઇનસ 20,000 પ્લસ 20,000 પ્લસ 2,00,000 માઇનસ 45,000 અને માઇનસ 55,000 1,90,000 આવી ગયા ના તો 1,90,000 અહીંયા લખી દઈએ અને અહીંયા લખી દઈએ નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ ચલો હવે આ ત્રણે ત્રણનો સરવાળો કરીએ 1,85,000 માઇનસ 3,80,000 પ્લસ 1,90,000 તો માઇનસ 5,000 જવા આવ્યો બરાબર તો આ શું છે ખબર માઇનસમાં જવા આવ્યો ને તો અહીંયા તમારો કહેવાય રોકડ અને રોકડ સમકક્ષમાં શું કહેવાય બોલો ઘટાડો કારણ કે માઇનસમાં જવા આવ્યો ને એટલે આની અંદર પ્લસ એડ કરો સરુની રોકડ સિલક ચલો જો રકમમાં સરવાની રોકડ સિલક કેટલી છે જોઈ લો રકમમાં અહીંયા તો સરવાની રોકડ સિલક તમારી જો 2,018 ની 20,000 છે તો અહીંયા કરીએ 20,000 ચલો હવે માઇનસ 5,000 પ્લસ 20,000 કરીએ અને જો આખાની રોકડ સિલક જેટલો જવાય હોય તો તમારો દાખલો હાથ જોવે જો 15,000 આવ્યા છે તો અહીંયા પહેલાં લખી દઈએ 15,000 ને અહીંયા લખી દઈએ આખરની રોકડ સિલક હવે આપણે મળી ગઈ 15,000 બરાબર માઇનસ 5,000 પ્લસ 20,000 15,000 આવી ગયા અહીંયા લખી દીધું આખરની રોકડ સિલક હવે આપણે ચેક કરીએ જો આવી ગયા ફ્રેન્ડ્સ ચોપડીમાં જોઈ લો આખરની રોકડ સિલક 15,000 જ છે ને આપણો જવાબ પણ 15,000 જ છે આવી ગયો ને તો હવે ખબર પડી ગઈ ફ્રેન્ડ્સ કે આપણે છે ને એવા તેવા દાખલા નથી કરાવતા આપણે છે ને તમારી પાછળ ખૂબ જ મહેનત કરીએ છીએ
જો તમને જોયું હશે ને કે મારી પોતાની અહીંયા કેટલી ભૂલ થયેલી છે, તો પણ મેં તમને કેવું ખબર, દાખલામાં મેં તમને એક પણ મારો વિડીયો કટ નથી કર્યો, મેં તેને એકદમ પૂરેપૂરો આખો વિડીયો જે મારો પહેલેથી ચાલુ હતો ને હમણાં સુધી મેં ચાલુ જ રાખ્યો છે, ભલે મારી ભૂલ થતી હોય તો મેં ચેક કરા કંઈ નહીં, પણ મેં તેને કટ નહીં કરા, કારણ કે એના માટે તમને પણ ખબર પડવી જોઈએ કે જો સરની ભૂલ થતી છે ને તો અમારી પણ ભૂલ થશે જ, તો અમે પણ પ્રેક્ટિસ કરીએ, તો મેં મારી ભૂલ છુપાવતો નથી કે ભાઈ ના મેં મારી ભૂલ કરતો વિડીયો કટ કરી નાખો એવું નહીં, તમે જોયું ને મેં કેટલું જ શાંતિથી કર્યું ને એકદમ ટોટલી બધું પટાયું આખો દાખલો, બરાબર? તો તમારો આભાર ફ્રેન્ડ્સ, આવા જ બીજા બધા જો તમારે વિડીયો જોઈતા હોય અને બીજું બધું તમને કરવું હોય ને તો આપણી ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર ને, આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો, હું તમને આવા જ દાખલા કરાવે કે જે પરીક્ષામાં પૂછાય, તમારો આભાર.